ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः युष्मदस्मत् प्रत्ययगोचरयोः विषयविषयिणोः तमः प्रकाशवत् विरुद्धस्वभावयोः इतरेतरभावानुपपत्तौ सिद्धायाम् तद्धर्माणामपि सुतराम् इतरेतरभावानुपपत्तिः इत्यतः अस्मत्प्रत्ययगोचरे विषयिणि चिदात्मके युष्मत्प्रत्ययगोचरस्य विषयस्य तद्धर्माणाञ्चाध्यासः तद्विपर्ययेण विषयिणः तद्धर्माणाञ्च विषयेऽध्यासः मिथ्येति भवितुं युक्तम् तथापि अन्योन्यस्मिन्नन्योन्यात्मकताम् अन्योन्यधर्मांश्चाध्यस्य इतरेतराविवेकेन अत्यन्तविविक्तयोर्धर्मधर्मिणोः मिथ्याज्ञाननिमित्तः सत्यानृते मिथुनीकृत्य अहमिदं ममेदमिति नैसर्गिकोऽयं लोकव्यवहारः रत्न ब्रह्म सत्य सपानों पर बच्चे न ब्रह्म युष्म पराग तच्चसौ प्रत्यति प्रत्यसौ कर्तृत्वादि व्यवहार गोचर तस्य विग्रह तो अहंकार में आत्मा कही सकाय के नहीं એટલે એની ચર્ચા ચાલે છે. પહેલા કહ્યું કે આત્માને અહંકાર કહેવાય કે નહીં, તો કયું નહીં કહેવાય. આત્મા અસ્મત પ્રત્યે ગોચર છે, વિષયી છે. તો હવે અહંકારને આત્મા કહેવાય કે નહીં, કે નહીં કહેવાય. આત્મા યુષ્મત પ્રત્યે ગોચર છે, અહંકાર વિષય છે. યુષ્મત પ્રત્યે ગોચર એ પદનો અર્થ કર્યો. યુષ્મત એટલે પરાગ, જે બહાર છે. પ્રત્યય પ્રત્યયમાં જેનો પ્રત્યય જન્મે છે, જે વિષય થઈ શકે છે એ પ્રત્યય છે. અને કર્તૃત્વા વ્યવહાર ગોચરશ્ચ, હું કરતા છું, ભોગતા છું, પ્રમાતા છે, પ્રકારે અહંકારના વિષય વ્યવહાર પણ થઈ શકે છે. જયારે હું કહું છું તો કરતા છું, ત્યારે અહંકાર વિષય કહેવાય છે. આમ અહંકાર વ્યવહારનો વિષય પણ બને છે, કરતા ભોગતા વગેરે તરીકે. જો વિષય આમ તો વિષયના વિરુદ્ધમાં કહ્યું છે ને, અસ્મત પ્રત્યે ગોચર વિષય, અસ્મત પ્રત્યે ગોચર છે, વિષય છે. પણ એમણે પ્રત્યયનો અર્થ વિષય કરી નાખ્યો. પ્રત્યય 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 એટલે જે પ્રતીત થાય છે, અર્થાત વિષય જે ઓબ્જેક્ટ છે. એટલે પછી એમને વિષય શબ્દની જરૂર ના રહે વિષય અર્થ કરવા માટે.
એટલે વિષય નો અર્થ એમણે કર્યો, વિષય નો મજનાતી વિષય જે બાંધે છે એ વિષય છે. કેમ એવું કહેવું પડ્યું? ત્યાજ્યત્વા, કારણ કે ત્યાજ્ય છે એનો ત્યાગ કરવો જોઈએ. જે હું નથી એનો, હવે હું નથી એનો ત્યાગ કરવાનો પ્રશ્ન નથી. હું નથી એટલું ત્યાજાયેલું જ છે, જે હું નથી આને ત્યાજાયેલું જ છે. પણ ખાલી ભ્રમથી કે વહેમથી હું માનું છું કે હું છું એટલે હું નથી, અને જઈને હું માની લીધેલું લઈને રહું છું, વ્યવહાર કરું છું, જે ખરેખર ક્યારેય મારું થયું જ નથી, જે ક્યારેય હું થયું જ નથી, અને હું વહેમ ધરાવું છું કે હું છું કે મારું છે. તો એને હું માંથી કાઢી મૂકીએ કે હું નથી એવું જાણીએ, અને એ નોન આઈ હું નહીં એવું સ્ટેટસ એને આપી દઈએ. બરાબર? તો ત્યાજ્ય તો એવું કંઈ નથી કે એને ઉછીને ત્યાગ કરવાનો છે, પણ માત્ર એને જે હું માની લીધેલું છે એમાંથી એને છૂટો કરીએ અને હું માનવાનું બંધ કરીએ. કારણ કે તો યશ્વત પ્રત્યે ગોચર અહંકારની વાત છે. અહંકારનો ત્યાગ કરવામાં કંઈ ત્યાગ કરવા જેવી વસ્તુ નથી. ત્યાં ઊંચકીને ફેંકી દઈએ ને અહંકારનો ત્યાગ કરવો એટલે શું? અહંકાર છે, નોન આઈ છે, યશ્વત છે, પ્રત્યય છે, ગોચર છે એવું સમજીએ, અને અસ્મત પ્રત્યય અને ગોચર એના તેને જુદું કરીએ. આમ આ બંનેની વચ્ચે અંતર ઊભું કરી શકીએ. બરાબર? એક તો ઓળખી કે આ બે વસ્તુ છે, એક વસ્તુ નથી, આ બે વસ્તુ છે એ સમજાતું નથી. ઘણી વાર ઘણા ફળની ઉપરની છાલ હોય ને, તો એટલી બધી નજીકથી ચોંટેલી હોય કે આપણને ખબર ના પડે કે છાલ છે કે નથી. નહીં, ઘણા ફળોમાં ઉડી જાય સંતરાને, ઘણાને બહુ ચીકાશ હોય તો શું કડી કડી થાય. ઉપરની ઘણા ઉપરનું છાણું ખોલે, ઉપરનું મોટું મોટું છોડ છાણું ખોલે એટલે મોઢા મૂકી દે. ઘણા તે છોડે પછી અંદરનું પાછું કાઢે, પછી અંદરનું કાઢે હોય એટલે ખબર ના પડે હજુ અંદર છાલ રહી છે કે નહીં. બરાબર? આપણે ખેંચ ખેંચ કરીએ પણ છે જ નહીં છાલ એટલે. અને ઘણી વાર આપણે સમજીએ કે છાલ નથી ને ખાઈ લઈએ તો છાલ ખવાઈ જાય. એટલે પહેલા બે વસ્તુ છે એ ઓળખવું પડે. એમાંથી કયું ગ્રાહ્ય છે, કયું ખરેખર હું છે, અને કયો ખરેખર હું નથી માટે ત્યાજ્ય છે આપણે ઓળખવું પડે. અને પછી હિંમતથી જે ગ્રાહ્ય છે એને રાખવું પડે અને ત્યાજ્ય છે એને છોડવું પડે. બરાબર? એટલે બે વસ્તુ છે. વિવેક પહેલા, વિવેક એટલે ઓળખવું કે આ અનાત્મા છે, આમાં બે વસ્તુ છે, આ એક જ નથી, આ બે છે. તો બંને આત્મા છે? ના, એમાંથી એક અનાત્મા છે, એક આત્મા છે. એટલું જ નહીં, અનાત્મા છોડવાની વસ્તુ છે, આત્મા જાળવવાની વસ્તુ છે, રાખવાની વસ્તુ છે. એવું કશું કરવાનું નથી. અનાત્મા છૂટેલો જ છે અને આત્મા રહેલો જ છે. આત્માને છોડવા માંગે શું કરી નહીં છૂટે, અને અનાત્માને આત્મા કરીને રાખવા માંગે શું કરી નહીં જ રહે. ભલભલાનો અહંકાર તૂટ્યો જ છે, અને ભલભલાના પૈસા અને ભલભલાની પ્રતિષ્ઠાને જે જે વસ્તુનો અહંકાર હોય એ બધી વસ્તુઓ ગયેલી જ છે, એમાં પ્રશ્ન જ નથી આવતો. એટલે અનાત્માને છૂટેલો જ છે, એને હું કરીને પકડી રાખવાનો ભેમ ના રાખીએ, એ ત્યાજ્ય છે એવા આત્મા. અને પછી હિંમત દાખવીએ એ છોડવાની વસ્તુ છે, અને જે વસ્તુ એની સ્વતંત્રતાએ મને છોડીને જવાની છે, હું છોડવા માગું કે ના માગું, મારી પ્રતિષ્ઠા, મારા પૈસા, મારી સત્તા, મારો વટ, મારું શરીરનું સૌષ્ઠવ, મારું પરાક્રમ, મારી કાંતિ, મારી જે કંઈ વસ્તુઓ હશે, આ બધી વસ્તુઓ એમની સ્વતંત્રતાએ મને છોડીને જશે જ. હું હા કહું કે ના કહું એવું ભૂલાઈ રહે મને પૂછવા માટે, અને તો જે વસ્તુ એની સ્વતંત્રતાએ મને છોડીને જાય, એ ડેઝર્ટ્સ મી, એ મને બિચારો બાપડો બનાવી મૂકે અને મને રખડતો કે રઝળતો કરી મૂકે, એના કરતા હું હિંમતથી છોડીશ કે તું શું મને છોડતો હતો કે છોડતી હતી, હું તને છોડી બતાવી દઈશ. આવું આને ગૌરવ કહેવાય, આને વટ કહેવાય. જો વટ નામની વસ્તુની આપણને કિંમત હોય કે હું એટલે કોણ, સમજો છો તમે, હું એટલે તો હું એટલે આ કરીને બતાવી દઈએ જે વસ્તુ છૂટવાની છે એને હું પહેલા છોડીશ, એ મને શું છોડતો. બરાબર ને? આવું એક આપણી ઊંચાઈ હોવી જોઈએ. છોડવામાં વ્યાજ લાગ્યો માર તમને આપ્યો, એવું શું છોડવાનું? છોડવું હોય તો નહીં છોડી બતાવવું જોઈએ. યસ, મારો અહંકાર છોડીશ, મારો અવાજ છોડીશ, જે જે મને બધા અનાતા માત્ર છોડી બતાવી દઈશ. બરાબર છે? તો એક વાર ઊભો કરવો જોઈએ. સિંહ બંધ એટલા માટે વિષય શબ્દનો અર્થ કર્યો, સિંહ બંધને વિષયોથી બંધનાથી વિષય એને વિષય કહેતા ત્યાસ. આત્મની અનાત્મા સત્કર્મ અધ્યાસ મિથ્યા ભવતુ. અનાત્મની આત્મ સત્કર્મ અધ્યાસ કેમ નથી આદ?
તો આત્મામાં અનાત્માનો અભ્યાસ હોય એ તો મિથ્યા ભલે હોય, ચાલો અમે સમજી ગયા કોઈ રીતે તમે સમજાવજો, એટલે અનાત્માની આત્મા તો ધર્મ અભ્યાસ હોય તેમ નથી આજ, પણ અનાત્મામાં આત્માનો અને આત્માના ધર્મનો અભ્યાસ શા માટે ના થાય? કેમ? અહમ સ્ફુરામી સુખી ઇત્યાદિ અનુભવાદ, કારણ કે મને હું સ્ફુરું છું અને હું સુખી છું, આ પ્રકારનો અનુભવ થતો હોય છે. અહમ સ્ફુરામી એમાં અહમ જે છે એ અહંકાર છે અને સ્ફુરણ છે એ આત્માનું સ્વરૂપ છે. બરાબર? અહમ સ્ફુરામી એમાં અહમ અહંકાર છે અને સ્ફુરામીમાં સ્ફુરણ છે એ આત્માનું છે. અહમ સુખી એમાં અહમ છે એ અહંકાર છે, સુખ છે એ આત્મા, સુખી પણ છે એ આત્માનો ધર્મ છે. સુખ આત્માનું સ્વરૂપ છે પણ સુખી પણ આત્માનો ધર્મ છે. આમ અહંકારમાં સ્ફુરણ કર્યું એ ધર્મીનો અભ્યાસ થયો અને અહમ સુખી કર્યું એ ધર્મનો અભ્યાસ થયો. સ્ફુરણ છે એ તાદાત્મ્ય અભ્યાસ છે અને સુખી છે એ સંસર્ગ અભ્યાસ છે. ધર્મીમાં તાદાત્મ્યનો અભ્યાસ હોય, ધર્મમાં સંસર્ગનો અભ્યાસ હોય. ધર્મમાં સંસર્ગનો અભ્યાસ છે, ધર્મીમાં તાદાત્મ્યનો અભ્યાસ છે. એટલે કહ્યું કવિ કર્યણ અસ્મત પ્રત્યે ગોચર છે એના કરતા વિપરીત રીતે, અર્થાત તસ્માદ અનાત્મન વિપર્ય વિરુદ્ધ સ્વભાવ ચૈતન્ય ઇત્થમ ભવતિ ઇતિ. આ તો તસ્માદ એટલે તસ્માદ સકાશા વિપર્ય તદ વિપર્ય એના કરતા ઉલટું, એનો અર્થ કર્યો તદ વિપર્ય વિરુદ્ધ સ્વભાવ ચૈતન્ય ઇત્થમ ભવતિ ઇતિ. લક્ષ્મણ રામેણ સહ ગચ્છતિ, લક્ષ્મણ રામ સાથે જાય છે ત્યાં સહ ના પણ વાપરીએ તો લક્ષ્મણ રામેણ ગચ્છતિ, એનો અર્થ વધુ જાય કે રામેણ સહ ગચ્છતિ. તો તૃતીયા સહ ના અર્થમાં પણ વપરાતી હોય છે. અહીં જે તૃતીયા છે તદ વિપર્યય એ કયા અર્થમાં છે? કે કરણના અર્થમાં પણ નથી, સહના અર્થમાં પણ નથી, તો કયા અર્થમાં છે? ઇત્થમ ભાવે તૃતીયા, એનો જ ભાવ એનો જ રૂપ તે બતાવવાને માટે છે. જેમ કે રજ્જુ ઉપર સર્પનો અભ્યાસ થાય છે તો દર્શન કહેવાય સર્પત્વેન અભ્યાસ, સર્પત્વેન તૃતીયા છે. રજ્જુ ઉપર રજ્જુ સર્પત્વેન અભ્યાસ, રજ્જુ ઉપર સર્પનો અભ્યાસ થયો છે. સર્પનો સર્પસ્ય અભ્યાસ એવું નથી કહેતા, સર્પસ્ય સર્પનો અભ્યાસ નહીં, સર્પત્વેન અહમ રજ્જુ પશ્યામિ, હું સર્પને હું રજ્જુને સર્પ તરીકે જોઉં છું, સર્પત્વેન પશ્યામિ એટલે સર્પરૂપથી જોઉં છું. બરાબર? જે આપણે કોઈ દીકરાને મળીએ ને કે તને કોઈ ઘણા પેલા પંડિતો કે યજમાન વૃત્તિ કરનારા બ્રાહ્મણો હોય, અથવા ઘણા ઘણા મહાત્માઓ પણ હોય અને ગૃહસ્થ હોય, તો મહાત્માનો આદર કરતા હોઈએ, મહાત્મા ગુરુજી હોય, એમનો દીકરો નાનો હોય અને આપણી પાસે આવે દસ પગે લાગીએ, કેમ? કે તને હું તારા પિતાના રૂપથી જ જોઉં છું, તો પિતાત્વે જનકત્વે અહમ સ્વામ પશ્યામિ, હું તને જનક તરીકે જોઉં છું, તો જનક રૂપથી જોઉં છું, ત્યાં સહાર્થે પણ નથી, ત્યાં કરણાર્થે પણ નથી, ઇત્થમ ભાવેના જનક રૂપથી જ તને હું જોઉં છું. એમ વિપર્યય એટલે વિપર્યય રૂપથી, અર્થાત ચૈતન્ય રૂપેણ અભ્યાસ, જડસ્ય ચૈતન્યેન અભ્યાસ, ચૈતન્ય રૂપેણ અભ્યાસ, ચૈતન્યાત્મના અભ્યાસ. આ ચૈતન્ય તરીકેનો એટલે કે જડ છે એને હું ચૈતન્ય જ માનું છું, જળને હું ચૈતન્ય તરીકે ચૈતન્ય રૂપથી જ સ્વીકારું છું, એ પ્રકારનો ઇત્થમ ભાવે તૃતીયા એવો આ અભ્યાસ બતાવે છે. ચૈતન્યાત્મના વિષયણ સદ્ધર્માણ યહ અભ્યાસ યહ અહંકારાદ વિષય અભ્યાસ સમિથ્ય એટલે કે નાસ્તી ભવિતમ યુક્તમ, તો વિષય ચૈતન્ય અને એના ધર્મનો અહંકાર વગેરેમાં વિષયમાં જે અભ્યાસ થાય છે એ મિથ્યા છે, અર્થાત એ થવો યોગ્ય નથી, થઈ શકે એમ નથી. કેમ? અભ્યાસ સામગ્રી અભાવત, કારણ કે અભ્યાસની સામગ્રી નથી. તો અભ્યાસ જો એક વસ્તુ એક કારણ હોય તો એને કારણ કહે છે, એક કરતા વધારે કારણ હોય તેને સામગ્રી કહે છે. બરાબર? સામગ્રી એટલે કારણ સમુદાય, તો કારણો સમુદાય હોય ત્યારે એને સામગ્રી કહે છે. અભ્યાસની બધી સામગ્રી નથી, એટલા માટે કઈ કઈ સામગ્રી જોઈએ છે? એક તો
પૂર્વ પ્રમા એટલે સંસ્કાર, તો પેદાને જન્મેલી પ્રમાથી જન્મતા સંસ્કાર એ સામગ્રી નથી. બીજું સાદૃશ્યમ, કોઈ પ્રકારની સમાનતા નથી. અને ત્રીજું અજ્ઞાનમ, વા અજ્ઞાન પણ નથી. એટલે કે ચૈતન્ય આત્મા એનો અહંકાર સાથે ઐક્ય, એની પહેલા ક્યારેય પ્રમા જન્મી નથી, માટે એના સંસ્કાર પડ્યા નથી. એક બીજું અહંકાર અને આત્મા એમાં કોઈ પ્રકારનું સાદૃશ્ય કે સમાનતા નથી. આત્મા ચેતન છે, આત્મા પ્રત્યક્ષ છે, જયારે અહંકાર છે એ જડ છે, એ પરાગ છે. અજ્ઞાન ચૈતન્ય જમાજમ ચમકતો સપ્રકાશ છે, અને માટે એના વિષયમાં અજ્ઞાન તો હોઈ શકતું નથી. આથી અત્યારે કોઈ પણ સામગ્રી હાજર નથી, માટે અહંકાર ઉપર આત્માનો કે આત્માના ધર્મનો અત્યાર શક્ય નથી. નિરવયવ નિર્ગુણ સપ્રકાશાત્મને ગુણ અવયવ સાદૃશ્ય જ અજ્ઞાનસ્ય ચ અયોગાત. તો નિરવયવ છે માટે એટલે અભ્યાસ ક્યારે થતો હોય, કાં તો અવયવોનો અવયવો હોય તો અવયવોના સાદૃશ્યને કારણે અભ્યાસ થાય, અને ગુણ હોય તો ગુણોને કારણે અભ્યાસ થાય. પણ અહીં અવયવ નથી, માટે સાદૃશ્ય નથી. નિરવયવ નિર્ગુણ સપ્રકાશ, નિરવયવ છે માટે અવયવનું સાદૃશ્ય નથી, નિર્ગુણ છે માટે ગુણોની સમાનતા નથી, અને સપ્રકાશ છે માટે અજ્ઞાન નથી. આમ અત્યારની સામગ્રી નથી. હવે આગળ 28 પાનો પર જે છે, નિર્ગુણ ધર્મ રહિત્યમ્વા સંપતિ. પૂર્ણાનંદમાં કોઈ બીજી રીતિમાં નિર્ગુણ એટલે ધર્મ રહિત હોવા પણ, કારણ કે આપણે કહીએ કે આ વસ્તુ કેસરી છે, તો રૂમાલનો ધર્મ કેસરી રંગ છે, રૂમાલનો ગુણ કેસરી રંગ છે. તો ગુણ અને ધર્મ આપણે સરખી રીતે વાપરતા હોઈએ છીએ. તો તમે એક બાજુ કહો છો કે નિર્ગુણ છો, નિર્ગુણ છે આત્મા, બીજી બાજુ કહો છો કે સુખ આત્માનો ધર્મ છે. તો આત્મા નિર્ગુણ હોય તો એનામાં ધર્મ કેવી રીતે હોઈ શકે? એટલે કહો નિર્ગુણ ધર્મ રાહિત્યમ, નિર્ગુણનો અર્થ ધર્મ રહિત હોવા પણ એવું માનીને કહે છે, શંકા કરે છે. રસપ્રભા 28 આત્મના નિર્ગુણ ધર્માનમિતિ ભાષ્યમ કથમ, આત્મા નિર્ગુણ છે તો પછી એના ધર્મો એવું ભાષ્ય શી રીતે બની શકે? એટલે છે જો આવી શંકા હોય તો ઉચ્યતે એનો જવાબ આપીએ છીએ. બુદ્ધિવૃત્તિ અભિવ્યક્તમ ચૈતન્ય જ્ઞાનમ, વિષય અભેદ અભિવ્યક્ત પૂર્ણ, શુભ કર્મજન્ય વૃત્તિ વ્યક્તમ આનંદ ઇત્યેવમ, વૃત્તિ ઉપાધિગત ભેદાત જ્ઞાનાદીના આત્મધર્મત્વ વ્યપદેશ. આમ તો ઉપનિષદ કહે છે સત્ય જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત્ય જ્ઞાન અને અનંત આત્માનું સ્વરૂપ છે, બ્રહ્મનું સ્વરૂપ છે. સત્ય એ જ બ્રહ્મ, જ્ઞાન એ જ બ્રહ્મ, આનંદ એ જ બ્રહ્મ, સત્ય એ જ જ્ઞાન, જ્ઞાન એ જ આનંદ, આનંદ એ જ સત્ય, આનંદ એ જ જ્ઞાન. આમ સત્ય જ્ઞાન અનંત ત્રણે પણ પર્યાય શબ્દો છે, અને બ્રહ્મ પણ એ શબ્દ છે. એટલે બ્રહ્મનું જ નામ સત્ય છે, બ્રહ્મનું જ નામ જ્ઞાન છે, બ્રહ્મનું જ નામ અનંત આનંદ છે, અને એ જ બ્રહ્મ છે. તમે ઉશી રીતે કહો છો કે બ્રહ્મના ધર્મો સચિત આનંદ છે, બરાબર છે? બ્રહ્મને સત એક જ છે, સતને ચિત્ત એક જ છે, ચિત્ત આનંદ એક જ છે. પછી તમે ત્રણ જુદા પાડ્યા અને બ્રહ્મના ત્રણ ધર્મો છે એવું તમે સાથે આધારે કહો છો. તો કે છે બુદ્ધિ વૃત્તિ અભિવ્યક્તમ ચૈતન્ય જ્ઞાનમ. તો આ તો માત્ર બુદ્ધિની વૃત્તિઓમાં, જે વૃત્તિમાં ચૈતન્ય પ્રકાશિત થાય છે ને, એ પ્રકાશિત કરનારી વૃત્તિના આધારે નામ આપવામાં આવે છે. બ્રહ્મ ચૈતન્ય એ સ્વતંત્ર તો જાણી શકાતું છે જ નહીં. એટલે એને જાણવાને માટે જે આપણે કહીએ કે અરે સૂર્ય બહારથી આવતો હોય અને આ ઓરડામાં અંધારું હોય, એટલે ઓરડાની ઉપર છત હોય કે છાપરું હોય, તો સૂર્ય છે તો આપણે જઈ શકતા જ નથી. એક નાનકડા કાણામાંથી ક્યાંથી સૂર્ય આવતો હોય અને દર્પણમાં પ્રતિબિંબિત થતો હોય તો એમાં જોઈને જ કહી શકીએ કે સૂર્ય છે, બાકી સૂર્ય જોવાનું કોઈ સાધન નથી. એમ આત્માને જોવાનું સ્વતંત્ર સાધન છે જ નહીં. પણ કેવી રીતે દેખાય આત્મા? કે આત્મા આપણને બુદ્ધિની વૃત્તિ જન્મે, એમાં પ્રતિબિંબિત થવાને કારણે દેખાય કે આત્મા છે. આત્મા કેવો છે? કે સત્સ્વરૂપ છે. કેવી રીતે ખબર પડી? બુદ્ધિ વૃત્તિમાં સત્સ્વરૂપે દેખાય છે. તો કોઈ પણ વૃત્તિ જન્મે બુદ્ધિ વૃત્તિ, અને એમાં પ્રકાશ જન્મ્યો એ કહે છે કે આત્મા સત્સ્વરૂપ છે. કોઈ પણ બુદ્ધિ વૃત્તિ જન્મે અને એમાં ચિદાભાસ છે કે પ્રકાશ છે એ કહે છે કે આત્મા છે, એ સત્સ્વરૂપ છે. વિષય અભેદ ને અભિવ્યક્તમ, ઘટક ભાતી ઘડો આપણે જોઈએ છીએ અને ઘડાનું જ્ઞાન થાય છે,
તો ઘટાકારા વૃત્તિ જન્મી પહેલા તો એ વૃત્તિ જન્મી અને એમાં અસ્તિત્વ છે ચૈતન્યનું વિજરાવાસનું, એનાથી કહ્યું કે આત્મા છે, સત છે, સત સ્વરૂપ છે આત્મા. પછી વૃત્તિને ઓળખી આપણે અને ઘટઃ ભાતી ઘડાનું જ્ઞાન થાય છે એ પ્રકારે આપણને સમજ પડી, બરાબર છે. પહેલા માત્ર કોઈ પણ વૃત્તિ છે, વૃત્તિ છે એ બતાવે છે કે એને પ્રકાશિત કરનાર ચૈતન્ય છે, જે આત્માનું અસ્તિત્વ, એટલું જોયું આપણે. ઘટો ભાગ ઘટઃ ભાતી ઘડો છે કે પુસ્તક છે કે પુષ્પ છે, આમ વસ્તુ છે એવું જયારે ભાન થાય છે ત્યારે એ ભાનના આધારે કહીએ છીએ કે જ્ઞાન સ્વરૂપ છે, એટલે કે વિષય અભેદેના અભિવ્યક્ત ચૈતન્યમ સ્ફુરણમ, વિષય સાથેના અભેદ રૂપથી જયારે વ્યક્ત થાય છે ત્યારે એને આપણે સ્ફુરણ એવું કહીએ છીએ. યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ અસત્કલ્પાર્થકમ ભાસત, યસ્ય સ્ફુરણમ જે ચૈતન્યનું સ્ફુરણ છે એ જ અસત્કલ્પાર્થકમ આ વસ્તુઓ તરીકે જણાય છે કે ભાસે છે. તો આ સ્ફુરણ સ્વરૂપ આત્મા છે એ વિષય સાથેના અભેદ રૂપથી પ્રકાશિત થાય છે, અભિવ્યક્ત થાય છે. જયારે શુભ કર્મ જે નિવૃત્તિ વ્યક્ત આનંદ, પરંતુ જયારે પુણ્યકર્મ પૂર્વના કર્યા હોય અને પુણ્યના કારણે વૃત્તિ જન્મી હોય, બરાબર, પ્રિય વૃત્તિ, મોદ વૃત્તિ અને પ્રમોદ વૃત્તિ, ઘડો ઘડો આપણને ગમતો હોય, ધારો કે ઘડો ગમતો હોય, બહુ પ્રસિદ્ધ હોય કે ઘડો લાવો ઘડો લાવો, અને ઘડો આવ્યો, એ ઘડો આવ્યા માટે આનંદ લેવો નિયમ નથી. ઘડો આવ્યા પછી પ્રિય વૃત્તિ જન્મે, સરસ છે મને ગમે છે તો આનંદ થાય, ઘડો જોઈ કશું ના થાય. દુનિયાના પદાર્થોને જોઈને આનંદ થાય એવું નથી, એ પદાર્થોને જોઈને મારું પ્રિય છે એ વૃત્તિ જન્મે, એ વૃત્તિમાં આનંદ રૂપથી ચૈતન્ય પ્રકાશિત થાય છે. જુઓ ચૈતન્ય એક જ છે, પણ કઈ વૃત્તિમાં પ્રતિબિંબિત થાય છે, માણસ એક જ હોય, મોટા બંગલા મળે તો શેઠ કહેવાય, બરાબર, ભગવાન કપડા પહેરતો હોય તો મહાત્મા કહેવાય, એ રસોઈ કરતો હોય તો રસોઈ કહેવાય, એક જ માણસ છે, ખરું. એટલે માણસ બદલાતો નથી, માણસ એકનો એક જ છે, એ રસોઈ કરતો હોય તો રસોઈયો કહેવાય, ગાડી ચલાવતો હોય ડ્રાઈવર કહેવાય, બગીચાનું કામ કરતો હોય તો માળી કહેવાય, એકનો એક જ માણસ, એમ આ ચૈતન્ય છે એકનો એક જ છે. ચૈતન્યના સત ચિત્ત અને આનંદ એવા નામ જુદા જુદા સંજોગોમાં આપવામાં આવે છે. ચૈતન્યને આપણે જોઈ શકતા નથી, જાણી શકતા નથી, એટલે ચૈતન્યને જાણવાને માટે કશું આમ વાંકો ચૂકું કરીએ તો જ ખબર પડે. ચૈતન્ય વૃત્તિમાં અભિવ્યક્ત થાય આ એક જ અને એક જ એને જોવાનું સાધન છે. બુદ્ધિ વૃત્તિમાં અભિવ્યક્ત ચૈતન્યને જ આપણે જોઈ શકીએ છીએ અને એના દ્વારા આપણે અંદાજ કરવાનો છે કે બિંબ કેવો છે. ઘણી વાર આપણે પેલું છોકરા છોકરીને જોવા જતા હોઈએ અને પછી નક્કી કરીએ કે એનો બાપ આવો છે છોકરાઓ જશે ને, છોકરાઓ છે બાપ આવો જશે, બરાબર છે, ઘર કેવું છે, સંસ્કાર કેવા છે, જવા દેવાનો છોકરા હોય એટલે બાપ કેવો આવવાનો છે, તો છોકરા ઉપરથી આપણે બાપનો અંદાજ કરતા હોઈએ, બરાબર છે. એવી રીતે પ્રતિબિંબિત ચૈતન્ય એના ઉપરથી આપણે પેલા બિંબનો અંદાજ કરવાનો છે. પ્રતિબિંબિત ચૈતન્ય કેવું છે કે સત્સ્વરૂપ છે. કેવી રીતે ખબર પડી કે વૃત્તિમાં આવતો વિષય દેખાય છે, વૃત્તિ પ્રકાશિત થાય છે, ઓ એટલે કે આ પ્રકાશ આની અંદર પડ્યો એને પ્રકાશિત કરનાર કોઈ મોટો બીજો બિંબ એટલે મૂળભૂત પ્રકાશ કોઈ હોવો જોઈએ, બરાબર. એટલે બુદ્ધિ વૃત્તિમાંથી આપણને જણાયું કે ચૈતન્ય છે, પણ એ ચૈતન્યનું સ્ફુરણ એ ચૈતન્ય છે ખબર કેવી રીતે પડે, એ ઘડો દેખાય છે એટલે ઘડો ના દેખાય તો ખબર ના પડે. એટલે વિષયની સાથે અભેદપૂર્વક સ્ફુરણ થાય છે, એનું સ્ફુરણ છે, આમ છું છું છું, ઘડો એટલે અહંકાર પણ ચાલ, હું સ્ફુરણ થાય ખબર પડે કે હું છે એની ખબર કેવી રીતે પડે, હું આત્મા ચૈતન્ય છે એની ખબર કેવી રીતે પડે, કે અહંકાર તરીકે હું છું એમ સ્ફુરતું હોય તો ખબર પડે. ઘડાની સાથે વિષયની સાથે અભેદ એટલે ઘડો પણ ચાલશે અહંકાર પણ ચાલશે, પણ કશાકની સાથે અભેદ કરીને સ્ફુરણ થઈ શકે છે, એના સિવાય થતું નથી. પણ જો એ ના હોત તો સ્ફુરણ પણ થયું ના હોત, માટે છે પણ ખરું. સ્ફુરણથી આપણે આમ તો બે કામ કરવાના છે કે અસ્થિ પણ ખરું અને ભાતી પણ ખરું, જો એ હોત નહીં તો સ્ફુરણ થયું હોત નહીં, માટે છે પણ ખરું. તો ભાતે જ ખબર કેમ પડી કે વિષય દેખાય છે, વિષય પ્રકાશિત થાય છે, માટે વિષયના અભેદ સાથે જે દેખાય છે ચિદાભાસ પણ છે, ચિદાભાસ છે મને ચૈતન્ય પણ છે. તો એનો બી ઘડો જોઈએ તો આનંદ છે એવું તો ખબર પડતી નથી. જો વિષય સાથે અભેદ હોય તો સત ને ચિત્ત તો દેખાયા, પણ આનંદ કેમ ના દેખાયો, કે જયારે પ્રિય વૃત્તિ જન્મે છે ને ત્યારે આનંદ. એટલે અરીસો કયા પ્રકારમાં છે, તમારો અરીસો અત્યારે ચમાચમ ચમકતો હોય તો આનંદ પણ દેખાશે,
કેવળ અને કેવળ આ ચિત્તની વૃત્તિનો જ પ્રશ્ન છે, કેવળ ચિત્તની વૃત્તિનો પ્રશ્ન છે. અગર સુખી દુઃખી થવું હોય ને કામ કરવું હોય તો કોની જોડે? ચિત્તની વૃત્તિ સાથે જ કરવાનું છે. વિષયનું નામ સુખ છે જ નહીં, ચિત્તની વૃત્તિનું નામ સુખ છે. આપણી જે આ પણ પેલા જે ઇક્વેશન્સ છે ને, આ બધા વેદાંતે મૂળભૂત કામ કરવું જોઈએ. મૂળભૂત આપણે સમીકરણ છે કે પૈસા બરાબર સુખ, બરાબર પૈસા બરાબર સુખ, પ્રતિષ્ઠા બરાબર સુખ, સત્તા બરાબર સુખ, વટ બરાબર સુખ, આમ આમ જરા બની ચલીને ફરવું, એટલે ઠાઠથી ફરવું, એટલે સુખ. આ સમીકરણો છે આપણા, અને એને માટે અનુમાન પ્રયોગ લગાડવા પડે કે પૈસા એટલે સુખ. એવું કેમ નક્કી કર્યું? પેલો પૈસા વાળો સુખી છે, પેલો પૈસા વાળો સુખી છે, પેલો પૈસા વાળો સુખ છે, પેલો પૈસા વાળો સુખી છે, એટલે પૈસા બરાબર સુખ એવી વ્યાપ્તિ તો સહજ જ નિયમ આપણા મગજમાં ઘૂસે ને કે પૈસા બરાબર સુખ. બરાબર છે, જ્યાં જ્યાં પૈસા હોય ત્યાં ત્યાં સુખ હોય છે. પછી આપણે કહીએ, જો હું પણ પૈસા વાળો હોઉં હું પણ સુખી હોઉં, માટે મારે પૈસા જોઈએ છે, એટલે પૈસા વાળો હું સુખી હોઉં. બરાબર, આ મને આવી પ્રતિજ્ઞા થઈ. જો આપણે જીવીએ છીએ કેવી રીતે, હું પૈસા વાળો થાઉં ત્યારે સુખી થાઉં, પ્રતિજ્ઞા. કયો હેતુ? પૈસાથી સુખ મળે છે માટે. એવું ક્યાં જોયું? જ્યાં જ્યાં પૈસા છે ત્યાં ત્યાં સુખ છે. મારી પાસે પૈસા જ નથી, હા, માટે મારી પાસે પૈસા હોય તો હું પણ સુખી થાઉં. એવી સિદ્ધમ, બરાબર, દ્રષ્ટાંત. જ્યારે એક વખત એવું થયું ને કે મને કોઈ 5-25 હજાર રૂપિયા આપ્યા હતા ત્યારે કેવું સુખ હતું, એટલે જતા રહે એટલે શું થાય? પાછો દુઃખી થઈ ગયો. પૈસા ત્યારે દુઃખી થઈ ગયો ને, પૈસા તો કેવું સુખ હતું? અનુમાન પ્રયોગ, એમાંનો પેલી જે વ્યાપ્તિ છે ને તોડવી પડે. આપણે વ્યાપ્તિમાં વ્યભિચાર, આપણે આપણા અનુભવથી લોકોના દાખલાઓને જોઈ જોઈ જોઈને એ વ્યાપ્તિમાં વ્યભિચાર શોધવો જ પડે, અને વ્યાપ્તિને તોડવી જ પડે, અને વ્યાપ્તિના આધારે પ્રતિજ્ઞા બધીને તોડવી જ પડે. આ સિવાય વેદાંત અનંત જન્મ સુધી સાંભળીશું તો કામ નહીં જ કરી શકે. અનંત જન્મ એ પણ વેદાંત કામ નહીં કરે. જે વ્યાપ્તિઓ આપણે બનાવી ચૂક્યા છીએ, જે વ્યાપ્તિઓના આધારે અનુમાનો બનાવ્યા છે, અને જે અનુમાનોના આધારે આપણે જીવન જીવીએ છીએ, અને જીવનની એક ક્ષણ પણ પસાર થાય છે અનુમાનના આધારે જ થાય છે. આજે આને ઘેરીએ કેમ કેવું કે ત્યાં બહુ મજા પડી હતી, કેમ મજા પડી હતી? કારણ કે જ્યાં જ્યારે જ્યારે જ્યાં 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 5-5-25 આઈટમ તો બની જાય. રેગ્યુલર કોર્સમાં એમને કે રસોઈ હોય, 56 વસ્તુ બનતી જાય, ઠાકોરજી હોય, ધરાવવાના અંતે જાત જાતનો મજા જ હોય. માટે આજે પણ જો, આજે પણ મજા પડશે. બરાબર છે, કોઈ પણ વ્યવહાર અને કે તો ભૂલમાં ના જવું, પંખો કે મોકલે તો ના જવું. પતિ પત્ની છોકરા સાથે ઘેર કહેવાવેલા ખાસ કે ના ના આવજો જ, અને આવે તો શું થઈ ગયું? જઈએ તો આપણે કોઈ આવો નથી કર્યું, અહીંયા આવું બોલાવવા આવે છે, અને એમને કે જે ભાવે નથી પૂછતા, જમ્યા કરીને એટલું પૂછતા નથી, સાંભળી જોતા નથી, ભૂલમાં ના જવું. અનુમાન, બરાબર છે. કારણ કે ગયું કદે ગયો ત્યારે મને જમવામાં શીખવા પડ્યો હતો, તો ભૂખ્યો પાછો ત્યારે એમ ખીરી કરી ખાધી રાખના 11 વાગે, પછી એને ઘેર જવું નહીં. બરાબર છે, જો અનુમાનોના આધારે જીવન છે, અને અનુમાન વ્યાપ્તિથી બને છે. આ બધી વ્યાપ્તિઓને આપણે વ્યવસ્થિત પકડી તોડવી પડે. મેં આ કેમ કર્યું? આ અનુમાન કર્યું માટે. કઈ વ્યાપ્તિ હતી? જ્યાં જ્યાં પૈસા ત્યાં ત્યાં સુખ, બરાબર, જ્યાં જ્યાં પ્રતિષ્ઠા ત્યાં ત્યાં સુખ, જ્યાં જ્યાં સ્વજનો ત્યાં ત્યાં સલામતી. સ્વજનોની વચ્ચે વાંધો નહીં, ચિંતા સલામતી હતી. બાકી સ્વજનોથી છૂટા પડી જાય તો આપણે દશા શી થાય? પછી ઉજાર કરો, રસ્તે રખડતા થઈ જઈએ. તો સ્વજનો હોય ત્યાં સુખ, એના વ્યભિચાર શોધી કાઢવા કે સ્વજનોની વચ્ચે આ તને શું થયું, આ તને શું થયું, પેલો તને શું થયું, શોધી શોધી વ્યભિચારો પકડી લાવવા. અને જો સ્વજનોમાં સુખ હોત તો આ મહાત્મા બધા સ્વજનોને છોડતા હશે, શેને માટે છોડતા હશે? યજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું કે મૈત્રી હું ઘર છોડીને જઉં છું. જો સ્વજનોમાં સુખ હોત તો યજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રી છોડી ના ગયા હોત, અને તો મૈત્રીને પણ એવું ના જ માગ્યું હોત ને કે તમે જેને માટે જાઓ છો, જે છોડીને એ મને શા માટે આપો છો, મારે પણ છોડવું છે. યાજ્ઞવલ્ક ગયા તો ગયા, કાત્યાય અને મૈત્રી બે બહેનપણીઓ થઈને તો રહી શકી હોત ને, પ્રેમથી ના જીવી શકી હોત? મૈત્રી ના પાડી, ગુરુને તને નહીં જીવું તો સંન્યાસી થઈશ. અને મૈત્રીએ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આત્મનસ્થ કામાય સરળ પ્રિય ભવતી, નવારે પુત્રસ્થ કામાય પુત્રસ્થ પ્રિય ભવતી. એને કીધું કે જતા પેલા એક પુત્ર આપતા જાઉં, અને પુત્ર છે કે નહીં શાસ્ત્રમાં આવ્યું નથી. એકલી એકલી જીવીશ કેવી રીતે? કંઈક તો આધાર આપો મને, તો તમે દીકરો કંઈક આપતા જાઓ, પછી જાઓ તમારા જંગલમાં જવું, તો મારા દીકરાના આધારે જીવી લઈશ. તો ના કરવા જાણે મેં નથી કર્યું. આમાંની કોઈ વસ્તુ સુખ નહીં આપે એટલે નહીં જ આપે, પણ સ્વજનો એટલે સલામતી, પૈસા એટલે સુખ. આ બધા સમીકરણો છે, આ બધી જે વ્યાપ્તિઓ છે એને ખરેખર હવે પછી શોધવું
તો શું એટલે સલામતી હોય છે, શું એટલે સુખ હોય છે? એવું શું છે કે જયારે અમુક હોય કે ત્યારે સુખ હોય છે? તો સુખની સામગ્રીઓ છે, બરાબર ને? ઘણા કારણો હોય, એમાં એક અસાધારણ કારણ હોય, સાધારણ કારણ અને અસાધારણ કારણ. ઘણા સાધનો સાધારણ છે, ઘર જોઈએ, પૈસા જોઈએ, હજાર વસ્તુઓ જોઈએ, છતાં એમાંની એક વસ્તુ હોય તો સુખ હોય જ, અને એ એક વસ્તુ ના હોય તો બાકીનું બધું હોય તો સુખ ના હોય. પાકર સેવન દિવસ ખીચડી બનાવી છે, દાળ ને ચોખા ને તપેલી પાણી બધું જ મૂક્યું છે, મીઠું ને હળદર ને બધું નાખ્યું, વઘાર વઘારે કરો, સરસ વાળી સરસ બધું નાખ્યું અને મસ્ત મજાની ખીચડી મૂકી છે. એ બધું હોય એટલે ખીચડી થાય, એમાં એક વસ્તુ હોય તો ખીચડી ના થાય, અને એક વસ્તુ હોય તો ખીચડી વઘાર રહી ગયો ચાલે, તજ લગી રહી ગયો ચાલે, લીમડો રહી ગયો ચાલે, જેને પાણી ઓછું વધતું હોય તો ચાલે. શો હોય તો ખીચડી થાય જ, અને શો ના હોય તો ખીચડી ના થાય. પાકસ્ય વન નિવર્તન અગ્નિ ખીચડી પકાવવા માટે અસાધારણ કારણ છે. અસાધારણ જે હોય એટલે ખીચડી થાય જ, જે ના હોય તો ખીચડી ના જ થાય. સુખને માટેનું એવું અસાધારણ કારણ, જરા મને કહો ને કે કયું કારણ છે સુખને માટેનું અસાધારણ કારણ? આજે આ ચાલતું નથી એવું મને લાગે છે. શું હોય? આપણને જ્ઞાન તો ક્યાં થયું હતું? જયારે સુખી થાય છે ને બધા, આપણે ક્યારેય સુખ થયું નથી. અરે હોય આત્માને તો અમે ક્યાં ઊંચો મૂકીએ, એટલું સુખ અમને મળે છે કે આત્માનો વિચાર જ નથી કરતા. ખરી વાત છે કે નથી? આપણને એટલું સુખ છે કે આત્માની તો જરૂર નથી, આપણે આત્માના જ્ઞાનથી સુખ થવા નથી. વૈરાગ્યથી સુખ, વૈરાગ્ય વગર સુખી મહેનત કરે કે નહીં આપણે બજાવો? અસાધારણ કારણ આત્માનું જ્ઞાન નથી, ત્યારે સુખ ના અનુભવ ની વાત છે. ગમે તેમ તો કિરણબેન આમ તો હવે આપણો ભંડ જ કરે છે ને બે દાદા ત્યાં, તમે રોજ મારું ખરાબ કરો એવો દાખલો આપવો ખોટો જ હતો. કોઈક માણસ બહારના માણસ કજાણે માણસ છે અને રોજ મારું ખરાબ કરે છે. એ રોજ મારે કે કચરો નાખી જાય છે, રોજ મારે કે કંઈક બીજું કરી જાય છે. તો હું કહીને આપણે ભલા માટે જ કરતો હશે. અરે મજા હું તો પછી ગુરુજી જ રાખો ને, ગુરુજી ભાઈ અને રોજ છે આપણને થપકો આપતા હોય, રોજ આપણને નીકળતા હોય, રોજ શિખામણ આપતા હોય, ઉપદેશ આપતા હોય, તો આપણને રોજ જે પછી બધાની વચ્ચે આપણને ઉપદેશ આપવા કરે તો કેટલા દાદા આપણે પોઝિટિવ થિંકિંગ કરીએ? આપણે ભલા માટે જ કરતા હશે. લે તબો નાની પડી વન ધ ટીચર, ગુરુજી માટે પણ કેટલા દાદા પોઝિટિવ થિંકિંગ ચાલે? બેન ના રે, હું તમને ખાતરીથી કહું છું કે પોઝિટિવ થિંકિંગ એક દાડો, બે દાડા, ત્રણ દાડા, ચાર દાડા, મારો દીકરો હોય અને મારા પૈસા લઈ જતો હોય, પોઝિટિવ થિંકિંગ હશે આપણો દીકરો છે કઈ ભલે નહીં ગયો, કેટલા દાડા? થોડા વખત સુધી આપણને છેતરી શકીએ. આપણે પોઝિટિવ થિંકિંગ એટલે છેતરપિંડી, થોડા દાડા ચાલે, લાંબુ ના ચાલે. શું હોય તો સુખ હોય જ, એટલે આપણે જેની વાત કરીએ છીએ આપણે સુખના અનુભવની વાત કરીએ છીએ. આપણે શાશ્વત સુખની વાત નથી કરતા. સુખનો અનુભવ અમુક સંજોગોમાં થાય જ અને અમુક સંજોગોમાં નાશ થાય. આપણને લાડુ અનુકૂળ છે, જ્યારે જયારે મળે ત્યાં સુખ થાય. વિચારો ચાલો, ખરું વેદાંત આ બધી વસ્તુઓ છે ને, ટેકનિકલ વસ્તુઓ બને કે ના બને, શું હોય તો સુખ થાય જ અને શું ના હોય તો સુખ નાશ થાય. સંતોષી ના સદા સુધી, વાહ ભાઈ વાહ, સંતોષી ના સદા સુધી, એવું એક ઇક્વેશન છે ખરું. વેદાંતમાં વિવેક કરાવે છે કે બધા ઇક્વેશન, આપણે જે જે ઇક્વેશન હોય છે, ઇક્વેશન એટલે સમીકરણ, વ્યાપ્તિ, અમે વેદાંત આપણી ન્યાયની ભાષામાં વ્યાપ્તિ, તો જેટલી જેની વ્યાપ્તિઓ બનાવે, દીકરો એટલે સુખ, એ બીજી વ્યાપ્તિ ખરી પાછી, દીકરો દીકરાને વહુ એટલે મોટું સુખ, અને દીકરાને દીકરાને વહુનો દીકરો એટલે તો એનથી મોટું સુખ, અને ચોથી પડી પ્રપૌત્ર એટલે તો વાહ, પ્રશ્ન જ નથી આવતો. પ્રપૌત્ર એટલે તો આપણે તો ધન્ય ધન્ય થઈ ગયા દુનિયામાં, આપણાથી તો ઓછો ભાઈ ધન્ય સ્ત્રી કે પુરુષ છે જ. બસ વ્યાપ્તિ તો જોઈ કરો, દીકરા વાળા બા બાપો કેટલા સુધી છે, દીકરા વગરના કે વગેરે વગેરે, બરાબર? તો શું હોય તો સુખ હોય જ અને શું હોય તો સુખ ના જ હોય, નક્કી કરીને કહું.
વિવેક હોય તો. જો આપણે સુખના અનુભવની વાત કરીએ છીએ, વિવેક કરવામાં ઘણી વાર કષ્ટ પડે ને કે મારે લાડુ ખાવો છે. તો વિવેક કરે છે કે ડાયાબિટીસ કરો છો ડોક્ટર, એક લાડુ એટલે ગયા તો શું કરું, દુઃખ તો બહુ થાય, વિવેક તો કરો પણ દુઃખ બહુ થાય નહીં, ખરી વાત છે કે નહીં? વિવેક સુખનું સાધન, વિવેક પછી વૈરાગ્ય જન્મે, પેલી વસ્તુ છૂટે ને વૈરાગ્યમાં આનંદ પડે વગેરે વગેરે, રાઈટ? હવે બેન, વિવેક જે વિવેક છે જ માટે સુખ છે જ, એવી જરૂરી નથી. હું પોતે લાડુ હોય તો હું તો છું જ ને, તો બધા દરેકે દરેકને વિચારો કે શું હોય તો સુખ મળે છે અને શું ના હોય તો સુખ ના જ હોય. તો હું તો છું જ ને, દુઃખી થાવ ત્યારે પણ હું તો છું જ ને. સંતોષ પણ નિર્માતા જન્માવે છે. સંતોષ થી સુખ થાય શા માટે કહ્યું કે જયારે સંતોષ હશે ત્યારે અંદર કપાટ નહીં હોય, ફરિયાદ નહીં હોય, અસ્વીકાર નહીં હોય, વિરોધ નહીં હોય, અછત ઉણપ નો ભાવ નહીં હોય કે નહીં પેલું મળશે ત્યાં સુખી થઈશ, આવતીકાલની આશા કે આ મળશે ત્યાં સુખી થઈશ. અંતઃકરણ જે ક્ષણે પ્રસન્ન છે એ ક્ષણે સુખનો અનુભવ છે. અને બધા જ ભોગોની વચ્ચે, બધા જ ભોગોની વચ્ચે, દીકરા 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 56 કે 5-15 પેઢીઓના બધા હોય, 50-50 છોકરા ચારે બાજુ ભોગો કરતા હોય અને તોફાન ને મસ્તી ને દાદા 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 વધી પડતા હોય અને દાદા ને દાદી યાદ આવી ગયા માં એ વખતે કે દાદી હોય તો કેટલા ખુશ થાય, એટલે બધા છોકરા માટે સુખ થાય કે ના થાય, સુખ થાય કે ના થાય. દાદાને બે ચાર પેઢીઓના છોકરા 50-50 આજુબાજુ દાદા દાદા કરી ખબર જ અને માથે જોડ ને કામ જાત જતો તોફાન કરતા હોય, આનંદ આનંદ હોય, અને કોઈ ક્ષણે દાદી યાદ આવી ગયા કે દાદી કેવી ખુશખાક હોત તો આ છોકરાઓને જોઈ જોઈને બિચારી કશું જોવા ના રહી અને જતી રહી, તો સુખ થાય કે સુખ થાય કે ના થાય. બરાબર છે? હિમાદેવીને જોઈને સુખ કેમ થાય છે? એના વિશે કોઈ ફરિયાદ નથી, અસ્વીકાર નથી, વિરોધ નથી. ગંગા ને હવે ગંગાનું પ્રદૂષણ યાદ આવી જાય અને ગંગા રહેશે નહીં, હવે 2020 સાથી ગંગા નહીં રહે, ગંગા સુકાય છે ગંગા, અને ગંગાનો વિચાર કરી ગંગા જોવાય ના જવું પડે, ગંગાનો વિચાર કરીને દુઃખી દુઃખી થઈ જઈએ આપણે. તો જો ગંગાનો વિચાર થાય, વાહ, ગંગા એટલે પ્રસન્નતા, ગંગા એટલે શીતળતા, આનંદ આનંદ છે. ફરિયાદ ના હોય તો અંતઃકરણ જયારે ફરિયાદ વગરનું હોય, અસ્વીકાર વગરનો હોય, વિરોધ વગરનો હોય, વિક્ષેપ વગરનો હોય, આવતીકાલની રાહ જોનારું ના હોય, ગઈકાલની ચિંતાઓ ના હોય, ચિંતા વિલાપ રહિતમ, એક્સાઇટમેન્ટ અને એન્ઝાયટી અને વરી વરી ડોક્ટર પાંચ એન્ઝાયટી ઓફ ધ પ્રેઝન્ટ અને એક્સાઇટમેન્ટ ઓફ ફ્યુચર, એન્ઝાયટી ફોર ધ ફ્યુચર, એક્સાઇટમેન્ટ ઓફ ધ પ્રેઝન્ટ, આનાથી ભક્ત હોય બસ પ્રસન્નતા છે. ખરી વાત છે? આ વસ્તુને બરાબર ઓળખીએ કે અંતઃકરણ એ પ્રસન્નતાનું નામ સુખ છે. હવે એ પ્રસન્નતા જો મફત મળતી હોય તો આમ કરીને પકડવાની જરૂર થઈ છે. પ્રસન્નતા કઈ કિંમત ચૂકવીએ તો મળે? ચા પ્રસન્નતા શેનાથી મળે? પ્રસન્નતા માટે કિંમત કઈ ચૂકવવી પડે? ઓહો, આ તો મેડમ કહે છે કે કિંમત ચૂકવે તો પ્રસન્નતા મળે જ નહીં, તો મફત મળશે એમ માનો? જોઈતી તો હોય પણ નથી મળતી ને મફત, ના મળે ને? બરાબર છે ને? એટલે આપણી સમજ સાચી છે કે પ્રસન્નતા મફત મળે, પણ આપણે શું કહીએ છીએ કે અત્યારે મફત તો મળતી નથી, એટલે કશું કરવું પડશે. બરાબર છે? તો શું કરીશું તો પ્રસન્નતા મળશે? કશ્ય સુખમ ન કરો વિરાગ, પકડવામાં સુખ હશે છોડવામાં, પકડવામાં દુઃખ હશે છોડવામાં સુખ હશે. બરાબર છે? જે પકડ્યું હોય છોડો, જે પકડ્યું હોય છોડો, સુખ છે ખરું. આ બધી વસ્તુઓ છે ને એ વેદાંત છે, અને આ વસ્તુઓનું ચિંતન વ્યક્તિગત સ્તર ઉપર આપણે કરવું પડશે. ગુરુજી આપણે માટે 1.5 કલાક રોજ, સવાર સાંજ 1.5 કલાક, 3 કલાક રોજ ગુરુજી આપણે માટે કરશે. છેવટે તો એ સારથી છે, એને આપણે એટલી છૂટ આપવી પડે
કે આપણી બુદ્ધિ, દરેકની બુદ્ધિ સારથી છે, પણ મારા સારથીને એમના સારથી હું મેળવી દઉં અને એમની બુદ્ધિને મારા ઘોડા માંગવાને છૂટ આપું. આમ તો હું કોઈ અડકવા જ ના દઉં, મારા ઘોડા હું જ આપું તો કોઈ કોણ આવી ગયો છે. એટલે ગુરુજીની જોડે બધું આમ તેમ તો કરું, ખરો ના મુક્ત પોતો બધું કરું, ફૂટ ફેસ્ટ કરું, તો સારથી ના થવા દઉં. સાથી પાછી ભૂલી જજો, એ તો હું મારું ખોડી દઈશ, તમે તમારો સાથી થજો, બીજા જેના તો મેં થજો, મારા સાથી નહીં થવા દો. તો ગુરુજીની બુદ્ધિને આ આ રસનું સારથ્ય કરવા લઈએ. બધી વાત છે, એવું જયારે થાય, કારણ કે આપણી બુદ્ધિ તો વિચારી જઈ શકે આ છે, એ સંજોગોમાં આપણે આપણી બુદ્ધિની સમજોને સરેન્ડર કરીએ છોડીએ, અને સમજની કે સુખ શેમાં છે, સુખ મનની પ્રસન્નતામાં છે, અને પ્રસન્નતા એ કોઈ કોઈ સગવડના સાધનોનું નામ નથી, પ્રસન્નતા વસ્તુઓનું નામ નથી. કૌપીન વંતમ અનુભાગ્ય વંતન, જો ભલ ભલા લોકો પેલા બાવો બેઠો છે ઝાડની જેમ પગેલા ભલે છે, જેને માટે કે આપણી પાસે કંઈક છે અને અમારી પાસે નથી. પેલો પૈસા અમે તમને આપીશું, ખાવાનું અમે આપીશું, વસ્તુઓ બધી અમારી પાસે છે, પણ સુખ તમારી પાસે, ખરી વાત છે, એની પાસે વસ્તુઓ કશી નથી. પેલો કહે પછી કઈ સુખી છું બાપા, મારી સોમવાર દિવસ થઈ જઈશ. સાધુ એ સમજવું જોઈએ કે ઝાડને જે બેઠો એટલો વખત સુખી છે. જો ગૃહસ્થ આપવા માંડ્યું અને સાધુએ ગૃહસ્થની જેમ આશ્રમ બાંધવા માંડ્યો તો મરી ગયો, તો એ ગૃહસ્થની સ્થિતિમાં જ આવી જવાનો છે. આ જ થવાની વસ્તુ, એવા નિયમો નથી વ્યક્તિગત છે, એટલે આપણે કોઈ કોઈ કશાવ્યું છે, આ તો એક સિદ્ધાંતની વાત કરીએ છીએ. પ્રેક્ટિસમાં અસંગતાનો પ્રશ્ન છે, વ્યક્તિગત રીતે ઇન્વોલ્વ થવું કે ના થવું, કે અસંગતા જાળવવી કે ના જાળવવી, એટલે કે વૃત્તિ જેની વૃત્તિમાં તાદાત્મ્ય કરવું કે ના કરવું, આ સમૃદ્ધિનો સંસ્કાર છે, સિક્કા મારવા કે ના મારવા, એ મહાત્મા નક્કી કરી શકે છે. પછી ઇન જનરલ સામાન્ય રીતે આ વસ્તુઓ ભેગી થવાની છે, તો પાછી એને યોગ અને ક્ષેત્રની ચિંતા ચાલવાની છે, અને પછી બધું એને સંસ્કાર પાછળ ઉભો થઈ જવાનો છે. અને એટલા માટે વસ્તુઓનું નામ સુખ નથી, વસ્તુ આદિ ભૌતિક હોય કે આદિ દૈવિક હોય, આધ્યાત્મિક શરીરની સંપત્તિઓનું પણ સુખ નથી, મનની પ્રસન્નતા એનું જ નામ સુખ છે. અને તો પછી મનની પ્રસન્નતાને માટે ઉપાય પકડવો નથી, છોડવો છે. પછી એ પ્રસન્નતા મારું સ્વરૂપ છે એ આત્મજ્ઞાનથી ખબર પડશે. પ્રસન્નતા મારું સ્વરૂપ છે અને માટે એને ટકાવવા માટે કશું કરવાની જરૂર નથી, જાણવું જોઈએ કે આ મારું સ્વરૂપ છે એનું નામ આત્મજ્ઞાન છે. જે પ્રસન્નતા ટકે કેવી રીતે, પ્રસન્નતા મારી કેમ બને, પ્રસન્નતા સ્વતંત્ર કેમ બને, વાહ, એને માટે આત્મજ્ઞાન થશે. પણ એક વાર સ્વતંત્ર પ્રસન્નતાનું મૂલ્ય સમજીએ અને પ્રસન્નતા એટલે સુખ છે એવું સમજીએ તો જ આધ્યાત્મની સાધના થશે, તો વેદાંતની સાધના થશે. કશીક વસ્તુ માટે સુખ, કશીક વસ્તુ બરોબર સુખ એવી વ્યાપ્તિ હશે ત્યાં સુધી આધ્યાત્મિક સાધના શરૂ થઈ જાય. જ્યાં દેવ મનમાં લાગતું હોય અમુક થશે એટલે સુખી થઈશ, ભગવાન અમુક કૃપા કરશે, ભગવાન નો અમુક ફેરફાર થશે. અત્યાર સુધી ભગવાન ને તો હું અત્યંત અડખામણો છું, ભગવાન ને માટે હું પણ પ્રિય થઈશ અને ભગવાન મારા પર પણ કઈક વરસાદ વરસાવશે અને પછી હું સુખી થઈશ. તો ભગવાન માં ફેરફાર થાય એટલે સુખી થવું, દુનિયામાં ફેરફાર થાય એટલે સુખી થવું, ક્યાંક કશું થાય એટલે સુખી થવું, તો સમજવું કે જે સાધના ચાલશે એમાં ફેરફાર કરવાની ચાલશે, અને તો એ આધ્યાત્મિક સાધના નહીં થાય, આધિ ભૌતિક ભલે ધાર્મિક સાધના હશે. કારણ કે કશું કરવા માટે આપણે ધર્મ નો ઉપયોગ કરીએ છીએ, ધર્મ નો નથી કરતા, ધાર્મિક છીએ આપણે, છતાં પણ એ આધ્યાત્મિક સાધના નથી, એ ભૌતિક વસ્તુ જ છે. એટલે જે જાણે એવો નિશ્ચય જન્મે જે સુખ વાળું સ્વરૂપ છે અને એને મેળવવા માટે બુદ્ધિ વૃત્તિને પ્રસન્ન કે શાંત બનાવવી, પ્રસન્ન ચિત્ત વૃત્તિમાં, કારણ કે આત્મા તમારું સ્વરૂપ છે એ સતત પ્રકાશિત થયા જ કરે છે. પ્રકાશિત થવાનું માધ્યમ એક જ છે, બુદ્ધિની વૃત્તિ. જેમ નીચે તળિયું હોય અને વચ્ચે પાણી હોય, બહારથી તળિયું જોવું હોય, તળિયું જોવાનો એક જ રસ્તો છે પાણી. તળિયું બહુ સરસ, અત્યંત ચોખ્ખું અને સુંદર સ્ફટિકનું તળિયું છે, છતાં પણ આપણને જોવાનો આધાર પાણી છે. પાણી મલિન હશે, તળિયું મલિન દેખાશે, પાણી વિક્ષિપ્ત હશે, તળિયું વિક્ષિપ્ત દેખાશે. તળિયાનો સાફ નથી કરવાનો, વાત સાચી કે તળિયું સાફ જ છે ને, પણ બરાબર છે, તળિયાને સાફ નથી કરવાનું, પણ પાણીના માધ્યમથી જ જોવાનું છે. અને માટે પાણીને શુદ્ધ કરવું પડશે, પાણીને નિશ્ચળ કરવું પડશે, વિક્ષેપ વગરનું કરવું પડશે, ચમાચમ ચમકે છે. એટલે જુઓ પેલી મલિન વૃત્તિ, પંચદશીના 15મા પ્રકરણમાં છેલ્લા પ્રકરણની અંદર આ ચર્ચા કરવામાં આવી. પંચદશીમાં મૂળ વૃત્તિ, ઘોર વૃત્તિ,
અને શાંત વૃત્તિ. તો મૂળ વૃત્તિ કોને કહે છે? અત્યંત તમસ કે દુઃખ વગેરે હોય એ મૂળ વૃત્તિ છે. જેમાં હું છું એટલું જ ભાન છે, બાકીનું કશું ભાન નથી. બરાબર છે? પેલું પાણી છે એ અત્યંત મલિન છે, વિક્ષિપ્ત તો ખરું જ, પણ ધોળાયેલું એટલું બધું છે કે તળિયું ના હોત તો પાણી ના હોત, તો તળિયું છે. અને તળિયાની સ્પષ્ટતા કે સફાઈ તો બિલકુલ દેખાતી છે. એવી રીતે અંતરકણ વૃત્તિ જયારે મૂળ છે, જયારે હું છું એટલું ભાન છે, એના સિવાય કશું ભાન નથી. અંતરકણ વૃત્તિ જયારે ઘોર વૃત્તિ તીવ્ર રાગદ્વેષથી ભરેલી કે ક્રોધથી ભરેલી છે, ત્યારે હું છું અને હું ભાસું છું એનું સ્ફુરણ એવું કંઈક થાય છે કે હું સ્ફુરણ છે સત અને ચિત્ત, પણ આનંદનો ભાન નથી. અંતરકરણ વૃત્તિ જયારે શાંત છે, જ્યાં પ્રસન્નતા છે કે તત્વ છે, ત્યારે હું છું, હું ભાસું છું અને હું શાંત સ્વરૂપ છું, પ્રસન્ન સ્વરૂપ છું એનું પણ ભાન થાય છે. અંતઃકરણ વૃત્તિ જ મારે માટે એક અને એક માત્ર માધ્યમ છે, અને માટે આ વૃત્તિને શુદ્ધ બનાવવી એ અનિવાર્યપણે જરૂરી છે અને એટલું જ જરૂરી છે. અત્યારે જયારે હું લાડુ ખાઉં છું, ત્યારે લાડુ ખાવાથી લાડુ 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 કરતો જે વિક્ષેપ હતો તે વિક્ષેપ શાંત થઈ ગયો, અંતઃકરણ પ્રસન્ન થઈ ગયું, ફરિયાદ કરતો મટી ગયું, પેલું અંદર ડોક્યું કર્યું અને વાસ ચમાચમ ચમક હાથમાં દેખાઈ ગયો. એવું લાગ્યું કે લાડુ થી આનંદ મળ્યો. લાડુ શું કર્યું? તો એક સપાટી હતી તેને ચોખ્ખી કરી, વૃત્તિ હતી એને શુદ્ધ બનાવી. મને ગમતી વસ્તુ મળી, મને પ્રતિષ્ઠા મળી, મને પૈસા મળ્યા, મને સ્વજનો મળ્યા, મને કશું મારું જોઈતું મળ્યું, એને કારણે અંતઃકરણ જે ફરિયાદો હતી, વિરોધ હતો, અસ્વીકાર હતો, કરાટ હતો, મને જિંદગીમાં કશું મળ્યું નહીં, આટલું આટલું કર્યું ને, આ ના થયું, તરું ના થયું ઘણીભર, અને એને માટે પણ સંગીન કારણ નથી મળતું. મને 1,00,000 રૂપિયા મળ્યા હોય અને મને થાય કે નથી મળ્યા, કપડાં જવું જોઈએ, 5-25 પૈસા મળે અને વાહ, અરે મન તો જુઓ કેટલા પૈસા મળી ગયા બાપુ, આપણે તો ધન્ય ધન્ય થઈ ગયા, આપણે એટલું સુખ છે, મારે તો 2 જ પૈસાની જરૂર હતી, 25 પૈસા મળી ગયા, વાહ, તો પ્રસન્નતા આવી ગઈ. બરાબર છે? એટલે વિરોધનું વાદળ દૂર કરવાને માટેનું નિમિત્ત એક નાનું છોકરું બની શકે. અક્કલ વગરનું આવડું અમથું છોકરું છે, આકાશ સામે જોઈને આ મોઢું ફાડીને પડ્યું છે અને એને જોઈએ આપણે, જરાક એની સામે ગયા અને ખડકારા રસવા મળ્યું, એની સામે જેમ કયો માણસ એવો હોય કે ધસ્યા વગર રહી શકશે નહીં. બસ અંતઃકરણ વિરોધ કે ફરિયાદ દૂર થઈ ગયા, અંતઃકરણ પ્રસન્ન થઈ ગયું અને ત્યારે હું પ્રસન્ન સુખી થઈ ગયો, આનંદ આનંદ થઈ ગયો. અંતઃકરણની વૃત્તિ જ સચિત અને આનંદ આ ત્રણેય સ્વરૂપના આત્માના દર્શન કરાવવા માટે એકમાત્ર માધ્યમ છે. અને ખરેખર કઈ વૃત્તિ? અંતઃકરણ કે મન નામની વસ્તુ તો છે જ નહીં. મનનું અસ્તિત્વ એટલે શું? મન એટલે વિચારધારાઓ, અને વિચારધારાઓ એટલે તમસના વિચારો હોય કે રજસના વિચારો હોય કે સત્વના હોય કે એકે વિચાર ના હોય, વિચારો ના હોવ જે નિર્ગુણ સમાધિ ના હોય તેવું કહું, પણ ઓળખાણ છે આનંદ, અને પછી વિચારો શાંત થઈ ગયા, બસ સાધના સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ. મન નામની વસ્તુનું અસ્તિત્વ છે જ નહીં. જુઓ નદી એટલે શું? પાણીનો પ્રવાહ. તીવ્ર નીચેનું તળિયું છે તે નદી એટલે શું? નક્કી કરી નાખો નદી એટલે શું? પ્રવાહ વગર તો માટી જ છે, એને તો નદી કહેતા નથી આપણે, પાણીના પ્રવાહને નદી કહીએ છીએ. બરાબર છે? એ પ્રવાહ ન હોય તો નદી કહેવાય ખરી કે ના? એવી રીતે વિચારો કે વૃત્તિને મન કહીએ છીએ. બરાબર? વૃત્તિઓના પ્રવાહને મન કહીએ છીએ. એ વૃત્તિ ના હોય તો મન રહે ખરું કે ના? વૃત્તિના પ્રવાહને મન કહીએ છીએ. વૃત્તિઓનો પ્રવાહ ના રહે અને વૃત્તિ પણ ના રહે તો મન રહે ખરું કે ના રહે? બરાબર? મન નામની તો વસ્તુ છે જ ને. મન કે અધિકરણ નથી કે સ્થાન નથી કે એના ઉપર આમ રહેતું હોય કશું. મારું મનમાં, મારા મનમાં વિચારો, મનમાં વિચારો એટલે શું? વિચારોનું જ નામ મન છે. મનમાં વિચારો નામની વસ્તુ છે જ નહીં, મન પોતે જ વિચાર છે. વિચારો શાંત થશે પણ એનો વિક્ષેપ એટલો પ્રકાશ ભરેલો છે કે આપણે ઓળખી શકતા જ નથી કે મનનું અસ્તિત્વ છે જ. હું પૂછું સ્વામીજી, મારા તો દાખલો લો કે પેલી નાળિયેરી કે કેળના ઝાડો છે અને નાળિયેરી એકથી બીજા ઉપર જાય, બે નાળિયેરીની વચ્ચે તો ખાલી જગ્યા છે, પણ માણસ એક ઝાડ પર ચડે છે, એની ડાળી નમાવે છે અને બીજી પકડે છે, એને નમાવે છે, અહીંથી કૂદે છે, વચ્ચે તો જગ્યા છે.
તો સોપારી ના ઝાડ ઉપર, કારણ કે સોપારી આમ વચ્ચે વચ્ચે નાળિયેર તો વચ્ચે ફળતો હોય છે, નાળિયેર સોપારી ડાળી ઉપર ફળતો છે બરાબર ને, પણ ડાળી નહીં એટલે એ બધા એન્જિયોસ્પર્મ્સ એટલે એ બધા પણ અનાવૃત બીજધારી આમ બહાર થનારા જ છે, પણ છતાં પણ એને નીચે નીચે અને એને આવી આવી ડાળીઓ નથી હોતી કે ડાળી પછી એમાંથી ડાળી પછી એમાંથી ડાળી, એટલે પેલી મેઇન સ્ટેમમાંથી નીકળતી હશે મુખ્ય ફળમાંથી, અને એમ નમાવે છે આખું ઝાડ નમે છે, એના આધારે બીજા ઝાડ પર ચડી જાય છે, બેની વચ્ચે તો જગ્યા છે, પણ એવી સ્થિતિ માણસ જાય છે કે આપણને એમ લગ્ન છાપરા પણ ચડતો હોય એવું જાણે ચાલી જાય છે, એમ વૃત્તિના પ્રવાહમાં વિચારો એવી ઝડપથી ચાલે છે કે આપણને એમ થાય છે કે વિચારનો પ્રવાહ ચાલી રહ્યો છે, જાણે તે નીચે તળિયું હોય અને ઉપર પછી ગાડી ચાલતી હોય કે નદી ચાલતી હોય એવું ના હોય, મન નામની વસ્તુ છે જ નહીં, વૃત્તિના પ્રવાહનું જ નામ મન છે, એ ધનવંત પૂર આવે અને ક્રોધ ને કામ ને આના આધારે એની ક્વોલિટી બનાવે, જયારે શાંત હોય ત્યારે અંદરના અંતઃકરણ નીચે રહેલો જે આત્મા જે જેનું તળિયું છે એને આપણે શુદ્ધ રીતે જોઈ શકીએ, એટલે જો કામ કરવું હોય પ્રસન્નતા માટે એક જ કરવાનું છે કે વૃત્તિઓને આપણે સ્વસ્થ શાંત પ્રસન્ન બનાવીએ, જુઓ આપણે જે પુણ્ય કર્યા છે એ પુણ્યનું ફળ છે કે આપણને આટલો દોઢ કલાક સાંભળવા જેટલી પણ શાંતિ છે, અને ઘણીવાર એમાં આપણો દોઢ કલાક નહીં તો શરૂઆતમાં થોડો ચિંતા બહાર ત્યાગા હોય સાચ્યા હોય કઈ જગ્યાએ અમારી પેલો કેમેરા આમ છે 5-15 મિનિટ એવું ચાલતું હોય, અને છેલ્લી 5-15 મિનિટ જવાનું હતું ક્યારે પૂરું થશે એવું ચાલતું હોય, કંઈક વચ્ચે 5-15 મિનિટ એવી નીકળતી હશે ને કે જ્યારે આપણે અત્યંત પ્રસન્ન છે, કોઈ ફરિયાદ નથી અને આના માટે ઉપલબ્ધ છીએ બરાબર, જે ક્યાં સમજવામાં પડી ગયા અને ઘડિયાળ જોવાનું ભૂલી ગયા, થોડો વખત એવું નીકળતું હશે કે જ્યારે વિરોધ ના હોય આપણો, કઈ અસ્વીકાર ના હોય, ફરિયાદ ના હોય, ક્લેશ ના હોય, ગઈકાલ ભૂલી ગયા, ગઈ ક્ષણ ભૂલી ગયા, આવતી ક્ષણ ભૂલી ગયા અને બસ પ્રસન્નતા, તો આ આપણને અહેસાસ થાય કે પ્રસન્નતા એ વૃત્તિઓની શાંતિ એમના પ્રસન્નતા છે, અવિરોધના પ્રસન્નતા છે, અસ્વીકારનો અભાવ એમના પ્રસન્નતા છે, એટલે આ અંતઃકરણની વૃત્તિઓમાં એ વૃત્તિના આધારે આત્માના જે સ્વરૂપની નોંધ લેવાય છે, આત્મા એક જ છે પણ માત્ર વૃત્તિ છે, આત્માનું અસ્તિત્વ છે, વૃત્તિનો વિષયનું ભાન થાય છે, આત્મા ભાન સ્વરૂપ છે, તો વૃત્તિ આનંદ આપે છે, પ્રિય વૃત્તિ, મોદ વૃત્તિ અને પ્રમોદ વૃત્તિ, ગમતી વસ્તુનું દર્શન વિચાર આવે એને પ્રિય કહીએ છીએ બરાબર છે, પછી મોદ લાડુ મારી થાળીમાં આવ્યો એને મોદ કહીએ છીએ, લાડુ જયારે મોઢા મૂક્યો પ્રમોદ વૃત્તિ વા એક્સેટિંગ, એટલે આનંદની પણ 3 સ્તર ઓળખવામાં આવ્યા છે કે ગમતી વસ્તુનું દર્શન થવું પ્રિય વસ્તુ અનુકૂળ વસ્તુ, અનુકૂળ વસ્તુનું દર્શન થવું કે પ્રિય વસ્તુનું દર્શન થવું, એની સાથે પૂર્વના શુભ એટલે પોતાના શુભ કર્મ બે કામ કરી શકે કે પૂર્વના શુભ કર્મ આપણને અનુકૂળ વસ્તુઓ લાવી આપે, મને લાગે છે કે થોડા ઓછા હોય તો થોડા વધારે શુભ કર્મ હોય તો આપણને વસ્તુના ઉપરની પરતંત્રતા વગર સુખ આપી શકે ને, પૂર્વના શુભ કર્મ થોડા ઓછા હોય તો વસ્તુઓની પરતંત્રતા ચાલુ રહે કે વસ્તુઓ મળે અને પછી સુખ મળે બીજા તબક્કે, જયારે બહુ પુણ્ય હોય ત્યારે વસ્તુઓની પરતંત્રતા પણ જતી રહે અને મફતમાં સુખ જ મળી જાય તો લાડુ ખાઈ સુખી થવાની જરૂર છે, જો લાડુ ખાધા વગર સુખ મળતો હોય તો શા માટે લાડુ ખાવ, કેટલી મહેનત છે કે મફત ખવાય લાડુ ખાવા જ રહેશે, ખાધા પછી પચાવવા પણ પડ્યા પડ્યા છે, કેટલી તકલીફ છે ને કે સહેલી વસ્તુઓ નથી એને બનાવવાને, કહું ને તો તમે મારા કરતા વધારે તકલીફો જાણો છો, મને તો ખાતા જ આવડે છે, બનાવતા તો આવડતું જ નથી, તકલીફોને તમને વધારે ખબર છે, નોકરી કરવાનું, પૈસા લાવવાનું, લગ્ન કરો અરે કેટલી તકલીફ, મને સમજ જ નથી પડી લગ્ન એટલી કેટલી તકલીફ, એક તો આપણો પર પર હાથો હતા એમાં બે જણે પેટમાં દુખે ચિંતા કરવાની, ચાર ના પેટમાં દુખે ચિંતા કરવાની, અને એક ખાતા હોય તો ચાર ને ખવડાવવાની કેટલી ચિંતાઓ કરવાની, જો મફત સુખ મળતું હોય તો શું કરવું, આખી ઉપાધિમાં પડી સુખી થવું જોઈએ બરાબર છે, એટલે આ વસ્તુ આપણા મનમાં સમજાય કે સુખ શું છે, મનની પ્રસન્નતા, પ્રસન્નતા શું છે, પ્રિય મોદ પ્રમોદ વૃત્તિ કેમ જન્મે છે, શુભ કર્મના ફળ રૂપે, અને તો પછી બી ગુડ એન્ડ ડુ ગુડ, શુભ કરવાનો અને ભલા થવાનો અને ભલું કરવાનો પ્રયત્ન કરીએ, આ સુખની એકમાત્ર અને સિદ્ધ સિદ્ધિ ફૂટપટ એને એની એનું સાધન છે, સુખનું એકમાત્ર સાધન અને સિદ્ધ સિદ્ધું સાધન અસાધારણ સાધન, અસાધારણ કારણ આ છે કે ભલું કરો અને ભલા થાવ, ફળની આશા નહીં રાખો,
ફળની આશા રાખી તો ફળ મળશે, તો ફળના દ્વારા સુખ મળશે, તો પરતંત્રતા ચાલુ જ રહેશે અને ફરી ફરી ફળ મેળવવાની લાલસા હયાશ કરશે, ચક્કરના ફર્યાશ કરીશું, બસ ફર્યાશ કરીશું. ખરેખર આટલું જો આ સ્ટેપ ચૂકી જઈએ ને આપણે, શુભ કર્મથી સીધું સુખ અને શુભ કર્મથી વિષય દ્વારા સુખ, તો સીધા સુખની દિશામાં પહોંચી ગયા તો સમજો કે આપણે અધ્યાત્મની દાદાની દિશામાં છીએ. ભાઈ વિષય દ્વારા સુખ એમાં જો પહોંચ્યા તો મૃત્યુ તો મૃત્યુ ગચ્છતી જઈને નામે અપશ્યતી, તો ચક્કર ચાલો અને ચાલો ને ચાલુ જ રહેશે. એટલા માટે અહીં કહ્યું શુભ કર્મજન્ય વૃત્તિ વ્યક્તમ આનંદ કેવમ વૃત્તિ ઉપાધિકૃત ભેદાદ. વૃત્તિરૂપી ઉપાધિથી કરવામાં આવતા ભેદોને કારણે, બરાબર, આત્મામાં ભેદ નથી, વૃત્તિરૂપી ઉપાધિને કારણે કરવામાં આવતા ભેદથી જ્ઞાનાદિના આત્મધર્મત્વક ઉપદેશ, તો જ્ઞાન વગેરે આત્માના ધર્મો છે એવું કહેવામાં આવે છે. એ એટલા માટે નહીં કે આત્માના ધર્મો છે, પણ આપણે એને જોવાના કાચ જુદા જુદા છે. લાલ કાચથી જોઈએ તો લાલ આત્મા કહીએ, લીલા કાચથી જોઈએ તો લીલા આત્મા કહીએ, એમ આપણે અમુક વૃત્તિથી જોઈએ પ્રિય મોજ પ્રમોદ વૃત્તિથી તો કહીએ કે આનંદ આત્મા છે, અને રજત તમસની વૃત્તિથી જોઈએ તો કહીએ કે આત્મા પૂર્ણ સ્વરૂપ છે, અને જ્યારે આપણે ઘોર વૃત્તિની તમસની વૃત્તિથી જોઈએ ત્યારે કહીએ કે આત્મા છે ખરો, પણ કોણ જાણે કઈ આત્મા હશે, ત્યારે એનું અસ્તિત્વ માત્ર સત્સ્વરૂપ છે. એટલા માટે આત્માના ધર્મ કયા ટીકાકાર કયો છે, જ્ઞાનવતી અને પ્રત્યક્ષ અનમિત્યાદિકો મૃત્યુતે. તો જો ઉપરના રત્નપ્રભાના વાક્યો જુઓ, બુદ્ધિવૃત્તિ અભિવ્યક્તમ ચૈતન્ય જ્ઞાનમ, બુદ્ધિવૃત્તિમાં અભિવ્યક્ત થતું ચૈતન્ય છે એનું જ્ઞાન છે. એ સમજાવે છે નીચે જ્ઞાનમ વિજ્ઞાનેના પ્રત્યક્ષ અનમિત્યાદિકા મૃત્યુતે, કોના નંદીઓ ચોથી લીટી, ત્રીજી લીટીના છેલ્લા શબ્દોથી ચોથી લીટી. જ્ઞાનમ વિજ્ઞાનેના પ્રત્યક્ષ અનમિત્યાદિકા મૃત્યુતે, તો જ્ઞાન શબ્દથી પ્રત્યક્ષ અનુમાન વગેરેની વાત છે, એટલે કે પ્રત્યક્ષ અનુમાનનું જે જ્ઞાન થાય છે એને અહીં જ્ઞાન કહ્યું છે. બીજામાં કહ્યું છે વિષયાનુભવ, તો પછી આવે છે સ્ફુરણમ, એટલે વિષય અભેદ અભિવ્યક્ત સ્ફુરણમ, તો વિષયના સાથે અભેદપૂર્વક જે અભિવ્યક્ત થાય છે એ સ્ફુરણ છે. સ્ફુરણ એટલે શું કરી શકે છે, જ્યારે શુભ કર્મ જ્ઞાને શુભ કર્મ હેતુ માધુર્યાદિ રસવત વસ્તુ પક્ષાદિક મુખ્યતે. પુનાનંદી મહારાજ મારે છે કે પુણ્યનું ફળ મીઠાઈઓ છે, અને મીઠાઈ પૂર્ણ બ્રાહ્મણો જો આવું જશે આ લોકો, એટલે બ્રાહ્મણો ને મહાત્મા બીજું કામ શું કરવાનું, એમને મીઠાઈઓ જ ખાવાની મળે, અને મીઠાઈ એટલે શું બીજું જોઈએ છે એમને સુખ. એટલે કે છે કે શુભ કર્મ જ્ઞાને ના શુભ કર્મ હેતુ કર, શુભ કર્મ જેનો હેતુ છે, શુભ કર્મ જેનું કારણ છે, એવા માધુર્યાદિ રસવત વસ્તુ ઉમેરવાનું છે. રસવત વસ્તુ ભક્ષણાદિ કમ ઉચ્યતે, તો મધુર વગેરે વગેરે એટલે બધા રસ આવી જતા હશે. એનું કારણ જે છે એવા શુભ કર્મ એની વાત કરે છે. શુભ કર્મ પ્રથમ છે આગળ તો ગૌતમ ટીકાયા, તો પંચકાલિકા તારે કરું છે આનંદો વિષયાનુભવ નિત્ય સમચિત સંતિ ધર્મ અપૃથક દેવી ચૈતન્ય પૃથક ઇવ અવભાસંતિ. તો સત્ય જ્ઞાન અનંત આત્માના ધર્મો છે તમે ક્યાંથી લાવ્યા? આત્માના ધર્મ કેવા નિમ્મત્યમ ચાલે તમારી કે સચ્ચિદ આનંદને ધર્મ કહી શકો? તો કે આગળ કહ્યું છે પંચપાલિકાકારે, એટલા માટે અમે કહ્યું છે પંચપાલિકાકારે ક્યાં કહ્યું છે આનંદ વિષયાનુભવ નિત્ય સમચિતિ સંતિ ધર્મ. તો આનંદ વિષયોનો અનુભવ એટલે કે જ્ઞાન, અને નિત્ય નિત્ય જે હંમેશા છે 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 એને નિત્ય કહીએ ને, તો નિત્ય છે લખત બતાવે છે. તો સત્ય અને આનંદ છે સંતિ ધર્મ, એ બધા આત્માના ધર્મો છે. કેમ અપૃથક છે ચૈતન્ય? આમ તો ચૈતન્ય કરતા અપૃથક છે એ જુદા નથી. જો અમસ્ત ધર્મ કોને કહીએ કે લાલ રંગ છે ગળાનો ધર્મ છે, બરાબર અત્યારે આ ગળાનો, પણ લાલ રંગ અનાથ બીજો હોઈ શકે અને ઘડો લાલ સિવાયનો હોઈ શકે, બરાબર છે?
એટલે લાલ રૂમાલ હોય ને ઘડો સફેદ હોય બની શકે, તો અત્યાર પૂરતો આનો ધર્મ લાલ રંગ છે. તો એવી રીતે આત્માના ધર્મ જયારે સચિત આનંદ બનીએ છીએ ત્યારે એનો દેવો કરો કે આત્મા સિવાય બીજે ક્યાંક સર્પ હશે, આત્મા સિવાય બીજે ક્યાંક ચિત્ત હશે, આત્મા સિવાય બીજે ક્યાંક આનંદ હશે, અને આત્મા સર્પ વગર નો હશે, ચિત્ત વગર નો હશે, આનંદ વગર નો હશે. ધર્મ શબ્દ વાપરીએ ત્યારે સામાન્ય આવી એક સમજ જન્મતી હોય છે કે ધર્મ અને ધર્મ જુદા પણ હોય, તો શું આ ધર્મ આત્માથી ભિન્ન છે? એટલા માટે ઉમેર્યું અપૃથક સેવી ચૈતન્યાદ ચૈતન્ય કરતા પૃથક એટલે જુદા, અપૃથક એટલે જુદા નહીં, ચૈતન્ય કરતા જુદા નથી તો પણ બરાબર પૃથક એવા અભાસન છે, જાણે કે અલગ રહેવા દેખાય છે. જો અપૃથક હોય તો જયારે જયારે આત્મા દેખાય ત્યારે ત્યારે આનંદ દેખાવો જોઈએ. આત્માને આનંદ અપૃથક હોય એટલે કે એક જ હોય જુદા ના હોય તો આત્મા જયારે જયારે દેખાય ત્યારે ત્યારે આનંદ દેખાવો જોઈએ, થોડો થવું જોઈએ પણ નથી થતું. એટલે ધર્મ કહેવાનું ચોક્કસ કારણ છે. ધર્મ કહેવાથી એક મર્યાદા એ આવે કે જુદા થઈ જાય, તેમણે તો અપૃથક છે, ચૈતન્ય કરતા પૃથક નથી એટલે આત્મા સચિત આનંદ છે. છતાં પણ ધર્મો કેમ કયા? તો સ્વરૂપ જ કહેવું જોઈએ. ધર્મ કેમ કરશો? ધર્મ અમે ચોક્કસ હેતુથી કહીએ છીએ એટલા માટે કે સ્વરૂપ હોવા છતાં પણ હંમેશા આપણને પ્રકાશિત થતા નથી, ધર્મની જેમ ચાલે છે. કેમ? કારણ કે જોવાને માટેના ચશ્મા કે જરા સારા ખોટા હોય છે, એટલે આત્મા તો વિચાર અપૃથક જ છે, ચૈતન્ય સચિત આનંદથી અપૃથક છે. એટલે ચૈતન્ય અને સચિત આનંદ એક જ છે ને હંમેશા હોય જ છે, પણ એક ચશ્માથી જોઈએ તો ખાલી સત દેખાય, બીજા ચશ્માથી જોઈએ તો ચિત્ત દેખાય, ત્રીજાથી જોઈએ તો આનંદ દેખાય, આ બધા ચશ્મા ફૂટી જાય. ત્રણથી જોઈએ તો શું કે ત્રણથી નહીં, બધા ચશ્મા ફૂટી જાય ને ત્યારે જે દેખાય એ સચિત આનંદ હોય. બરાબર? એક વૃત્તિ છે પેલી ઘોર વૃત્તિ, એમાં ઘોર વૃત્તિના ચશ્મા એમાં સત દેખાય છે, અને રાજસ વૃત્તિના ચશ્મા એમાં ચિત્ત દેખાય છે, થોડો દેખાય છે, અને સત્વૃત્તિના સત્વની વૃત્તિના ચશ્મા છે એમાંથી આનંદ દેખાય છે. પછી ને વૃત્તિ તો રહી જ ને, બધા ચશ્મા ફૂટી ગયા, બધી વૃત્તિઓ જતી રહી તો આનંદ આનંદ થઈ ગયો. એટલે કે વૃત્તિ અધિષ્ઠાન ઉપર અધ્યારોપણ થતી, વૃત્તિ અધિષ્ઠાનમાં એક થઈ ગઈ. થયું શું? કે વૃત્તિ તો અધ્યારોપિત છે, એ બુદ્ધિનો આકાર છે, બુદ્ધિ અધ્યારોપિત છે, અને જ્યારે વૃત્તિ આકાર પૂરણ કરતી બંધ થઈ ગઈ તો વૃત્તિ પોતાના અધિષ્ઠાન સાથે એક થઈ ગઈ, અને ત્યારે અધિષ્ઠાન પોતે ચમાચમ ચમકવા માંડ્યું. ત્યારે પછી સચિત આનંદ એવા ચૈતન્યના દર્શન થયા. પણ હંમેશા ચૈતન્ય અને આનંદ એક જ હોવા છતાં હંમેશા એના દર્શન થતા નથી, માટે એને ધર્મ એવો શબ્દ વાપરે આપણી સમજ માટે. બરાબર છે? પૃથક એવો અભાસન છે પૂર્ણાનંદીમાં, અવભાસન હા પૂર્ણાનંદીમાં કહે છે વિષયાનુભવ પ્રત્યક્ષ અનુમિત્યાદિકમ. તો હવે એમણે પેલું જે એમણે જે શું તારવ્યું પૂર્ણ રથ પ્રભાએ, બુદ્ધિવૃત્તિ અભિવ્યક્તમ ચૈતન્યમ જ્ઞાનમ, વિષય અભિજન અભિવ્યક્તમ પૂર્ણ, શુભ કર્મજન નિવૃત્તિ વ્યક્તમ આનંદ, એને માટેનો આધાર કે સોર્સ એમણે આ આપ્યું પંચપાદિકાનું વાક્ય આનંદ વિષયાનુભવ નિત્યત્વમ ચ. રત્નપ્રભાની ત્રણ વસ્તુઓને આ ટીકાની ત્રણ વસ્તુ સાંકળવી પડે, એ પૂર્ણાંગે સાંકળી આપે છે કે વિષયાનુભવ અને પ્રત્યક્ષ અનુમાનાદિકમ અનુમાન ઇત્યાદિકમ નિત્ય સમિતિ ઉત્પત્તિ રાહિત્યમ અને શુદ્ધિકમ ઉપલક્ષણમ. આમ વિષયાનુભવ કહીને પ્રત્યક્ષ અનુમાનની વાત કરી, સતની વાત કરી, ચિત્તની વાત કરી, અને અંતઃકરણ વૃત્તિરૂપ ઉપાધિ વશાદ ઓકે શુદ્ધત્વાદી એટલે એક શુદ્ધત્વાદી હે ઉપલક્ષણ નિત્યત્વમ. તો નિત્યત્વ કહીને એમણે નિત્ય એટલે સત પણ કહ્યું અને શુદ્ધ એટલે સત્તની વૃત્તિ પણ કહ્યું. બરાબર? અવભાસન અવભાસન જોડે કરવો અવભાસન તદુક્તમ. હવે પૂર્ણાનંદ છે અંતઃકરણ વૃત્તિરૂપ ઉપાધિ વશાદ નાના ઇવ અવભાસન અર્થ અંતઃકરણની વૃત્તિરૂપી ઉપાધિને કારણે જાણે કે અનેક હોય એવું દેખાય છે, આત્માથી સચિત આનંદ અનેક નથી એક જ છે, પણ વૃત્તિ બદલાય છે એના આધારે જાણે કે સચિત આનંદ જુદા હોય એવા દેખાય છે. અદ્વૈતમાંથી અધ્યાત સામગ્રી અભાવાદ
અંશપુરાણ ઇત્યાદિ સ્થળે જ્ઞાન અધ્યાસ અર્થ અધ્યાસ ન સંભવતી થી તાર્કિકાદિ પૂર્વ પક્ષી તાત્પર્ય અધ્યય આક્ષેપ ઉપસંહાર વ્યાજેન આવિષ્કરોતી અર્થ ઇતિ. અદ્વૈત મતમાં અધ્યાસની સામગ્રી નો અભાવ છે. વેદાંત સિદ્ધાંતમાં આત્મા નો અનાત્મા પર અભ્યાસ કરવા માટેની સામગ્રી કઈ સામગ્રીઓ? પૂર્વ પ્રમાણ સંસ્કાર, પૂર્વ પ્રમાણિત સંસ્કાર, પૂર્વની પ્રમાથી જન્મેલા સંસ્કાર, બીજું સાદૃશ્યમ, ત્રીજું અજ્ઞાનમ. ચ પૂર્વ પ્રમાણિત સંસ્કાર, સાદૃશ્ય અને અજ્ઞાન આ ત્રણ અભ્યાસની સામગ્રી છે. વેદાંત મતમાં આ સામગ્રીઓ છે જ નહીં, કારણ કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એમાં અવયવ નથી માટે અવયવનું સાદૃશ્ય ના હોઈ શકે, ગુણ નથી માટે ગૌણ કે ગુણનો સાદૃશ્ય ના હોઈ શકે, અને અજ્ઞાન નથી સપ્રકાશ છે માટે અજ્ઞાન ના હોઈ શકે. અભ્યાસની સામગ્રી નથી માટે આત્માના કિસ્સામાં અભ્યાસ શક્ય નથી. એવું હોવાને કારણે પૂર્ણાનંદ કહે છે, અહમ સ્ફુરામી ઇત્યાદિ સ્થળે જ્ઞાન અભ્યાસ અર્થ અભ્યાસ ન સંભવતી. બીજા બે શબ્દો આવ્યા, જ્ઞાન અભ્યાસ અને અર્થ અભ્યાસ. આપણે અભ્યાસ તો જાણીએ છીએ, અભ્યાસ થાય તો જ્ઞાન અભ્યાસ અને અર્થ અભ્યાસ આ પાછી વસ્તુઓ છે. તો જ્ઞાન નો અભ્યાસ, જ્ઞાન રૂપ અભ્યાસ, જ્ઞાન અભ્યાસ, જ્ઞાન રૂપ અભ્યાસ, જ્ઞાન અભ્યાસ. જેમ કે આપણે મૃગજળ દેખાતું હોય અને એને જેમ કે રેતી દેખાતી હોય એને મૃગજળ માની લઈએ, આ જ્ઞાન અભ્યાસ છે. રેતી દેખાય છે એને મૃગજળ માનીએ છીએ અને પછી આપણને તરફ લાગી છે તો તરફ છીપાવા ત્યાં દોડીએ છીએ, બરાબર છે? મૃગજળમાં આપણને રેતીમાં આપણને મૃગજળ દેખાય છે અને તરફ છીપાવવાને માટે એના તરફ દોડીએ છીએ, આ જ્ઞાન અભ્યાસ છે. ત્યારે રેતીને મૃગજળ માનવું એ અર્થ અભ્યાસ છે. અભ્યાસના બે તબક્કા થઈ ગયા. પહેલો તબક્કો એ છે કે રેતી છે એને આપણે મૃગજળ માનીએ છીએ. બીજો તબક્કો એ છે કે મૃગજળને દેખાયું એને સત્યતા આપીએ છીએ અને એના તરફ દોડીએ છીએ. આ વસ્તુ હોય અને આપણને આ સાપ દેખાય, જો તમને ને મને બધાને આ સાપ દેખાય છે, બરાબર છે? આ કઈ પથ્થર જેવું દેખાય, પથ્થર જેવી વસ્તુ છે, આ પથ્થર છે અને પથ્થરને આપણે સાપ તરીકે જોઈએ છીએ. તો પથ્થરમાં સાપનો દેખાવો એ અર્થ અભ્યાસ છે. અર્થ અભ્યાસ એટલે શું? કે એક વસ્તુમાં બીજી વસ્તુનું દેખાવું, આ અર્થ અભ્યાસ છે. પણ નાનો બાળક હોય એને સામે લગાડવો જોઈએ. અને એવી આની એવી ટ્રીક છે કે આ જગ્યાએ આવું એ બટન છે, બરાબર? જો જોવું જોઈએ આ જગ્યાએ બટન છે અને પેલો નાનો બાળક હોય એને અહીં મુકાવવાનો હાથ અને પછી એને ખોલ ખોલ ખોલ, જો ખોલ પટાઈ પટાઈ ખોલાવી એને અને આમ ખોલે ને સીધું આંતક અહીંયા મારે એવું છે. આમ અહીંયા હાથ રાખીને ખોલવાનું અને જેવું ખોલે ડંક સીધો હાથ ઉપર લાગે, બરાબર છે? હવે તમે ને હું પણ જોઈએ છીએ, નાનો બાળક પણ જોઈએ છે, આપણે શું કહીએ છીએ? આ સાપ છે, ખરું ને? આપણે પથ્થરમાં સાપ દેખાય છે, નાનો બાળક ભડકીને ભાગે છે, આપણે ભડકતા નથી. આપણે સાપ જોઈએ છીએ ખરા, પણ સાપ જોઈને આપણે ભડકીને ભાગતા નથી, નાનો બાળક ભાગી જાય છે. એટલે આમાં સાપ જોવો એ અર્થ અભ્યાસ છે. વસ્તુમાં ખોટી વસ્તુનું દર્શન કરવું, એકમાં બીજાનું દર્શન કરવું એ અર્થ અભ્યાસ છે. પણ જે બીજું દેખાયું એને સાચું માની લેવું, બરાબર? જે સાપ દેખાયું એને સાચો માની લેવો એ જ્ઞાનનો અભ્યાસ છે. એટલે વસ્તુ ફેર અને સમજ ફેર, આવી આપણી ભાષામાં કેવું હોય તો વસ્તુ ફેર અને સમજ ફેર. વસ્તુ ફેર છે અર્થ અભ્યાસ છે. પણ વસ્તુ ફેરને સાચી માની લેવું અને સમજને બદલી કાઢવી એનું નામ જ્ઞાન અભ્યાસ. બીજા શબ્દોમાં કેવું હોય તો અર્થ અભ્યાસ, અર્થરૂપ અભ્યાસ, વ્યવહારિક સત્તા કે ઈશ્વર સૃષ્ટિ છે એ અર્થ અભ્યાસ છે.
વ્યવહારિક સત્તા કે ઈશ્વર સૃષ્ટિ છે એ અર્થ અભ્યાસ છે. પ્રાતિભાસિક સત્તા કે જીવ સૃષ્ટિ છે એ જ્ઞાન અભ્યાસ છે. પ્રાતિભાસિક સત્તા કે જીવ સૃષ્ટિ છે એ જ્ઞાન અભ્યાસ છે. ઘડો ભગવાને બનાવ્યો અર્થ અભ્યાસ કરો. આ બ્રહ્મ છે અને બ્રહ્મને ઘડો કેવો કે માટી છે માટીને ઘડો કેવો એ અર્થ અભ્યાસ છે. પણ ઘડો સાચો માની લેવો કે સુખનું કારણ છે, ઘડો મારો છે એ સુખનું કારણ છે એ જ્ઞાન અભ્યાસ છે. બરાબર છે. વસ્તુમાં સુખ દુઃખ આપવાની ક્ષમતાનો આરોપ કરવો, વસ્તુને વસ્તુ તરીકે જોવી એ પણ સચ્ચિદ આનંદને નામ રૂપ તરીકે જોયા એટલે અર્થ અભ્યાસ થઈ ગયો. સચ્ચિદ આનંદ અસ્થિભાતી પ્રિય છે એને નામ અને રૂપના ચશ્માથી જોવું એટલે અર્થ અભ્યાસ થઈ ગયો. પણ પછી એને સાચું માનવું એ જ્ઞાન અભ્યાસ છે. બરાબર. ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ સત્યતા આપણી જીવ સૃષ્ટિ છે. વસ્તુને જોવી ઈશ્વરની સૃષ્ટિ છે. જ્ઞાની પુરુષને જ્ઞાન થાય ત્યારે શું થાય ખબર છે? જ્ઞાન થાય તો વ્યવહાર ચાલુ રહે, અર્થો અભ્યાસ ચાલુ રહે, એ ખાવાની વસ્તુ ના થાય, ઘોડો ના થાય, લાભાશ ના થાય. બરાબર. આપણે જેમ વ્યવહાર કરે એનો અર્થ અભ્યાસ ચાલુ રહેતો. પણ પેલો જ્ઞાનનો અભ્યાસ ભલે ઘણા જ્ઞાની પુરુષો ગ્રોથ તો પણ હોય, પત્ની હોય, સંતાન એવો પણ હોઈ શકે. જ્ઞાની પુરુષો અર્થ અભ્યાસ ચાલુ છે. આ પત્ની છે, આ પતિ છે, આ સંતાન છે, આ ભાઈ છે, આ બહેન છે. તો જ્ઞાન અભ્યાસ જે મારા ભાઈ બહેન છે એ મારા સુખનું કારણ છે, એ મારી સલામતીનું કારણ છે. આ સત્યત્વનો અભ્યાસ જ્ઞાની પુરુષનો જ કરે છે. વ્યવહાર કરવા પૂરતો અર્થ અભ્યાસ નહીં કરો. મારી સત્ય જ છે, આમ જ હોવું જોઈએ, આમ કેમ નથી, પેલું છે, દુઃખી દુઃખી થઈ ગયો, ખબર છે મારા છોકરાને કેમ લઈ ગયા હતા, એને કેમ આમ, વગેરે વગેરે, પૈસા જતા રહ્યા, કશું જતો રહ્યો, કશું આવ્યું, કશું થયું. તો વ્યવહારને સત્યતા આપવી એ જ્ઞાન અભ્યાસ છે. વ્યવહારના જુઓ, આ ઘડો છે, આ બ્રહ્મપ્રસાદનો છે, આ રૂમાલ છે, તો સમજીશું તો વ્યવહાર નહીં કરી શકીએ. મોડો મુશ્કેલ તો રૂમાલ થઈ ગયો થાય કે ઘડાથી ના ગુશે. હું તો જ્ઞાની પૂરું છું, ઘડો નહીં મોડી કરતા મારે, પછી જ્ઞાનથી ઘડો કરતા જ નહીં, જ્ઞાનથી રૂમ જ્ઞાન થયા પછી રૂમાલથી જ મોડું છે. અર્થ અધ્યાસ ન હોય, સબ બ્રહ્મ હે, સબ તિરો કાલ મેં કુશવાની, સબ બ્રહ્મમય રે રે બ્રહ્મમયમ સર્વમ રે રે બ્રહ્મમયમ. બ્રહ્મ બ્રહ્મ તો પછી બ્રહ્મ લડતા કરે બ્રહ્મ પાસે, તો નરસિંહ મહેતા ખાય તો ખાવાનું જ ને, એ મંદિરે કોને ખાવા મળે. એટલે અર્થ અધ્યાસ ચાલુ રહે છે ઈશ્વરની સૃષ્ટિ. પણ પણ એ સભાન છે અને એમાં જ્ઞાન અધ્યાસ થવા દેતા નથી ને. એટલે અર્થ અધ્યાસ અને જ્ઞાન અધ્યાસ એવા શબ્દો પૂર્ણાનંદીય ટીકાકાર વાપરે છે. તેમણે કહ્યું અદ્વૈત મતે અધ્યાન સામગ્રી અભાવાદ અહમ સ્ફુરામિ ઇત્યાદિ સ્થળે જ્ઞાન અધ્યાસ અર્ધ અધ્યાસ ન સંભવતી. એટલે હવે અહમ સ્ફુરામિ એમાં અહંકાર છે અને સ્ફુરણ છે એ આત્માનો ધર્મ છે, કે આત્માનું સ્વરૂપ છે. અહંકાર અને આત્મા એ બંનેનો જયારે અધ્યાસ થયો, દરેક અધ્યાસમાં જોવું પડે કે અર્થનો અભ્યાસ છે કે જ્ઞાનનો અભ્યાસ છે. બરાબર ને. દરેક અભ્યાસ અર્થનો અભ્યાસ પણ હોઈ શકે અને જ્ઞાનનો પણ હોઈ શકે. એટલે આપણે શું કહીએ કે મહાત્મા બધા મહાત્મા પણ ખાઈ પીને બધું તો કરે જ છે ને, આપણે કરીએ છીએ. વાત તો નાની છે, મહાત્મા કરે છે એમાં અર્થ અભ્યાસ છે, જ્ઞાન અભ્યાસ નથી. આપણે કરીએ ત્યારે મજા પડે એટલે કરીએ છીએ, મજાના પર પણ છોડી મૂકીએ. આપણે કરીએ છીએ ત્યારે અર્થ અભ્યાસ પણ છે અને જ્ઞાન અભ્યાસ પણ છે. તો હવે અહમ સ્ફુરામિ એ સ્થળમાં જ્ઞાન અભ્યાસ શક્ય છે કે નથી, અર્થ અભ્યાસ શક્ય છે કે નથી, તો અહીં એ કહે છે કે અર્થનો અભ્યાસ પણ શક્ય નથી. જ્ઞાન અભ્યાસ તો નહીં, પણ હું સ્ફુરું છું એટલે કે અહંકાર એમાં આત્માનું સ્ફુરણ, તો અહંકાર જળ છે એટલે એમાં અર્થ અભ્યાસ પણ શક્ય નથી. એટલે કે દોરડીમાં સાપ તો દેખાઈ શકે, પણ દોરડીમાં હાથી જુઓ, દોરડીમાં સાપ દેખાવો અર્થ અભ્યાસ છે. દોરડીમાં હાથી દેખાય ખરો કે બરાબર છે, ત્યાં અર્થ અભ્યાસ પણ શક્ય નથી. દોરડીમાં હાથીનો અર્થ અભ્યાસ પણ શક્ય નથી. દોરડીમાં સાપનો અર્થાભ્યાસ શક્ય છે. દોરડીમાં સાપના અર્થાભ્યાસ પછી જ્ઞાન અભ્યાસ પણ શક્ય છે કે સાપને હું સાચો માની લઉં અને ભાગી જઉં. બરાબર છે.
તો દોરડીમાં સાપનો અર્થાધ્યાસ થઈ શકે અને તો જ્ઞાનાધ્યાસ પણ થઈ શકે. દોરડીમાં હાથીનો અર્થ અધ્યાસ પણ શક્ય નથી, જ્ઞાન અધ્યાસ પણ શક્ય નથી. તો અહંકાર અને આત્માનો અધ્યાસ કયા પ્રકારનો છે? અર્થ અધ્યાસ થાય અને જ્ઞાન અધ્યાસ ના થાય એવું છે? તો કે છે ના, અહીં તો અર્થ અધ્યાસ પણ શક્ય નથી અને જ્ઞાન અધ્યાસ પણ શક્ય નથી, કારણ કે અહંકાર ને આત્માના અધ્યાસ માટેની કોઈ સામગ્રી છે જ નહીં. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ गुरुभ्यो नमः. हरिः ॐ.